ધર્મ વિનાનું જીવન એટલે ફળ વિનાનું વૃક્ષ, ફળ વિના જેમ વૃક્ષ નકામું છે, ફળ વિના જેમ વૃક્ષનું અસ્તિત્વ વ્યર્થ છે, તેમ ધર્મ એટલે પ્રેમ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવના યુક્ત જીવન, ધર્મ વિનાનું જીવન વ્યર્થ છે. કોઈ મહાભાગે સદગુરુના અનુગ્રહ વડે જીવનની ક્ષણભંગુરતા અને દુર્લભતા, સદગુરુનું મહાત્મ્ય, ધર્મની અનિવાર્યતા, આ બધા વેલ્યુઝ સમજાય છે. આ બધાનો મહિમા અને આ ઓપોર્ચ્યુનિટીઝની વેલ્યુ સમજાય છે. અનંતકાલ કીડા મંકોડાની જેમ તો જીવ્યા, હજી જો પુરુષાર્થ નહીં કરીએ તો જેમ કીડા મંકોડાના ભવમાં નેગેટિવ તો ઓછું કર્યું હતું, પોઝિટિવ બિલકુલ નહીં પણ નેગેટિવ પણ ઓછું, કારણ કે શક્તિ જ નથી. એવું ના બને કે એના તું પણ ઉતરતું જીવન બની જાય, કે પોઝિટિવ કાંઈ નહીં અને નેગેટિવ ઘણું કર્યું, ક્લેશ કંકાશ ઘણા કર્યા, ઈર્ષ્યા માત્સર્ય આદિ ભાવો ઘણા કર્યા, તિરસ્કાર દ્વેષ આદિ ભાવો ઘણા કર્યા, રાગ દ્વેષ આદિ ભાવો ઘણા કર્યા. કોઈને નોટની વેલ્યુ હોય ને કરે, કોકને પરમાત્માની વેલ્યુ હોય, પરિણામની શુદ્ધિની વેલ્યુ હોય. ભક્તિમાં તો તાળી પાડશે પણ નોટ છોડવાનો વારો આવે પરમાત્મા માટે. પરમાત્મા એટલે પરમ શુદ્ધિ, પરમ શાંતિ, કોઈ વ્યક્તિ માટે નથી. પરિણામની શુદ્ધિ માટે કંઈક જતું કરવું પડે એ તૈયારી નથી. એટલે હું એમ માનું છું કે ગમે તેટલી તાળીઓ પાડો કે ભજનો ગાઓ, પણ જ્યાં સુધી અંતરમાં આ વેલ્યુ સેટ ના થઈ હોય કે પરિણામની શુદ્ધિ માટે, પરિણામની રક્ષા માટે ગમે તેટલો ભોગ આપવો પડે તો પણ એમ જ કરવું, ત્યાં સુધી હજી ધર્મની શરૂઆત નથી. નોટ માટે તે પરમાત્મા ગુમાવ્યા, જ્યારે તને ખબર પડશે ને, જ્યારે આ નોટ માટે કરેલા ક્લેશ કંકાશના ફળ ભોગવવા તું નરકમાં ગયો તો વાંધો નથી. વાંધો નથી કેમ? કારણ કે નરકમાં તો યાદ દેવરાવે કે પેલા ભવમાં આ ક્લેશ કર્યો હતો ને એનું આ ફળ તું ભોગવી રહ્યો છે. પણ તિર્યંશમાં જશે તો કોણ તને કહેશે કે આ કયા કર્મનું ફળ છે? નરકમાં જાય તો વાંધો નથી, ત્યાં તો વિભંગ જ્ઞાનથી ખબર પડી જાય કે આવું. અને ત્યારે તો તું બહુ બોલતો હતો ને કે હવે કોઈ દિવસ આવું નહીં કરું. અને પાછું એ પરમાત્મા અને પરિણામની શુદ્ધિનું મહાત્મ્ય હોય તો મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ ભાવના ભાવી અને તારા આત્માનું અપૂર્વ હિત કરજે. અપૂર્વ એટલે પહેલાં ક્રિયાકાંડ રૂપે ધર્મ તો ઘણો કર્યો પણ હિતકારી પરિણામોની ઉત્પત્તિ તારા અંતરમાં થઈ નહીં. બુદ્ધ પાસે જેવો દીક્ષા લેતા એને પહેલામાં પહેલી કોઈ સાધના માંગે, કંઈક સ્વાધ્યાય માંગે, કોઈ મંત્ર માંગે, કોઈ ધ્યાન પદ્ધતિ માંગે, કશું ના આપે. દીક્ષિત થયા પછી પહેલાં જ એને મોકલે સ્મશાનમાં કે જો આ માર્ગે પ્રમાદ રહિત સંવેગપૂર્વક આગળ વધવું હોય તો પ્રથમ તને જીવનની ક્ષણભંગુરત્વનું ભાન, બોધ એકદમ દ્રઢપણે થવું જોઈએ. તારા સર્વ પ્રમાદને અને અશુદ્ધ પરિણામોને હરવાનો આ એક જ બોધ જે આ ભૂમિકાએ થઈ શકે. પાત્રતા આવે તો આત્મબોધ બી થાય, શાશ્વતનો બોધ બી થાય, પણ એ તો પાત્રતા આવીએ. પાત્રતા ન હોય ત્યારે પણ ક્ષણભંગુરત્વનો બોધ તો થઈ શકે, કારણ કે એ પ્રત્યક્ષ દેખાય એમ છે. થોડું સૂક્ષ્મ અવલોકનથી જોઈએ તો એ ક્ષણભંગુરત્વ આપને નજરે ચડ્યા વિના રહે નહીં. સ્મશાને મોકલે ને કે શું કરવાનું? તો કે માત્ર આ લાશ આવે અને ચિતા પર મુકાય એ જોવાનું, અને જે આ મૃતદેહને લઈને આવ્યા છે એ લોકોના પરિણામોને બી સ્ટડી કરવાના. ગઈકાલ સુધી જે
વેકેશન પર જતો હતો અને રિસોર્ટમાં જતો હતો, આજે બળી રહ્યો છે. ગઈકાલ સુધી બજારમાં હજી એ કોઈને એમ કહે છે કે હું તને જોઈ લઈશ, તેનું હાર્ટ ફેલ થઈ ગયું આજે સવારે અને અત્તાના ચિતામાં છે. એટલે તું વાયદાઓ કરે અને ઈચ્છાઓ સેવ્યા કરે, ક્યારે તારો સમય પાકી જશે, અર્થાત તારો અવસર ચાલ્યો જશે ખબર નહીં પડે, એની પહેલાં તું તારું કામ કર. મેં ત્યારે બી કીધેલું, હમણાં તમે ઉઠી શકો એટલી શક્તિ છે, જાગી શકો એટલી શક્તિ છે, ને કબરમાં ગયા પછી પડખું પણ નહીં ફેરવી શકો. આ જ શરીરની રચના આવી જ, છતાં પણ પડખું ફેરવી શકો એટલી ક્ષમતા નથી, અને આજે સમ્યક દર્શન પામી શકો એટલી શક્તિ છે. પ્રમાદના આડે તું ચૂકે છે. તે મુલ્લા નસરુદ્દીન મને અપૂર્વ કે આજે આ વખતે આખા પર્યુષણમાં મુલ્લાજી આવ્યા નથી. આઈ ડિન્ટ રિયલાઇઝ, પણ એટલું ઇન્ટ્રોસ્પેક્ટિવ સત્સંગ જો હતા કે આપને આપણામાં જ ઇન્ટ્રોસ્પેક્ટ કરીને ગોલને પાથ બનાવવામાં જ મશગુલ હતા, તે આપણે ખ્યાલ જ નહીં રહ્યો મુલ્લા આવ્યા કે નહીં આવ્યા. તમે તો કે મુલ્લાજીને કીધું સંવત્સરીએ તો આવી જજો એક દિવસ. તો તે એ મ્યુનિસિપાલિટીની સમિતિના સભ્ય બન્યા, કમિટી શું કહેવાય, અને એની એક મિટિંગ હતી અને મિટિંગમાં એજન્ડા પર એક પોઈન્ટ હતો, એ ચર્ચાતો હતો. ધ પોઈન્ટ વોઝ કે આપણા ગામમાં જે સ્મશાન છે ને, ગામની બહાર રાધર, તેની કોઈ બાઉન્ડ્રી બનાવી નથી, અને એ બાઉન્ડ્રી બનાવવી જોઈએ, અને એના માટે પૈસાનો ખર્ચ થાય તો એ પાસ કરવો કે નહીં એના માટે ઘણી ચર્ચા થઈ. 50% વો ઓલરેડી ઇન ફેવર, 50% વર થિંકિંગ ધેટ ટાઈમ ઇન ધ મિટિંગ, અને ધીમે 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 એક 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 સભ્ય ત્યાં જતા. સર્વાનુમતે પાસ થાય એ બેસ્ટ કહેવાય, બહુમતીથી પાસ થાય, મેજોરિટીથી પાસ થાય એ બી ચાલે, કોઈ વાર 3/4 મેજોરિટી, કોઈ વાર 2/3 મેજોરિટી, એના વિના તો શક્ય જ નથી આ પાસ થાય મેજોરિટી. પણ સર્વાનુમતે પાસ થાય ને તો એ ડિસિઝનની તાકાત કંઈક ઓર જ હોય. એટલે બધા મુલ્લાજીને કહેતા તમારો શું મત છે, બીજા બધા વાર ઇન ફેવર કે બાઉન્ડ્રી તો બરાબર બનાવી જોઈએ ને સારી બનાવજો પાછી, એ કે મારા પ્રમાણના બનાવી જોઈએ. તો કે મુલ્લાજી હવે જીત છોડો ને, આવી જાઓ નાટકમાં, એટલે સર્વાનુમતે પાસ થાય. તો કે મને બેસતું જ નથી કે આ પૈસા આપણે ખર્ચવા જોઈએ. કેમ? તો કે જે અંદર છે એ બહાર ભાગી શકતા નથી, અને જે બહાર છે એને અંદર જવું નથી, જે બહાર છે એને તો બાંધીને લઈ જવા પડે છે, બાંધીને. અને 4 જણ પહેરેદાર બરાબર ઊભા હોય કે ક્યાંક ઉઠીને ભાગીને જાય, એટલે બાંધીને. એટલે જ્યાં કોઈના ભાગી જવાનો ડર નથી, કોઈ અંદર ઘૂસી જાય એવો ભય નથી, ત્યાં શું કામ પૈસા ખર્ચવા. વાત બેસે છે ને? તો મુલ્લાએ એની પત્નીને કીધું એક દિવસ, બસ હા બેસ. તો એ મુલ્લાએ એની પત્નીને કીધું કે આપણા બેમાંથી કોઈ પણ પહેલું ચાલ્યું જાય, થોડું સારા શબ્દમાં ભગવાન પહેલાં કોઈને બોલાવી દે, તો એને એટલું યાદ રાખવું કે એને મળવા આવું પાછું. એની પત્ની બી હા પાડે. મુલ્લા કે એટલું ધ્યાન રાખજે, દિવસમાં આવજે, રાત્રે નહીં આવતી, કારણ કે મને રાત્રે ભૂતનો બહુ ડર લાગે. મારે કહેવું એ છે કે જે પાત્ર આપણે છોડીને ચાલ્યું જાય છે ને, એ પાછો મળવાનો જ નહીં, એ રૂપમાં તો નહીં જ. સમજો કોઈ બીજા રૂપમાં બી મળવાની શક્યતા રહી. સમજો તમે મારી પાસે આવીને કહો કે બાપા ક્યાં છે ને શું છે ને મને જણાવો ને એકવાર મળાવો. કોઈ મનુષ્યને હું બતાવીને કહું કે આ છે તમારી પત્ની, તમે માનવાના છો? જેનું રૂપ જ અલગ હોય કે આ એ જ આત્મા છે, તમે માની શકવાના છો? કે તમારી ઘરની બહાર પેલી કૂતરી છે ને, એને કહું કે આ જ છે તારો સગો જેને તું બહુ પ્રિય કરતો, તમે માનવાના છે, સ્વીકારવા તમે ઈચ્છવાના છે? કે કોઈ ભૂત રૂપે તમારી પાસે આવે, કોઈ દેવ યોનિમાં ગયો હોય અને આવે, તમે સ્વીકારી પણ શકવાના છો? એટલે ગયો એટલે પરમનન્ટલી. જો અહીંયા બધે સાથ જ છે, સાથી કોઈ નથી,
સાથે સાથે જીવીએ છીએ એટલું છે, સાથી કોઈ નથી. એક ટ્રેનમાં જતા હતા, આખી ટ્રેન સબઅર્બન ટ્રેન, લોકલ ટ્રેન, અને એની બર્થ પેલી સીટ ઉપર ત્રણ જણ બેસી શકે, પણ થોડું દબાવીને ચાર બી બેસી શકે, એટલે ત્રણ જણ બેઠા હતા. અને એક કપલ ચડે છે, ન્યૂલી વેડ, એટલે યુ શુડ અન્ડરસ્ટેન્ડ વોટ ધ સ્ટોરી વિલ બી. ન્યૂલી વેડ કપલ ટ્રેનમાં ઘૂસ્યું અને આમ તેમ જોયે છે, પણ કોઈ જગ્યા છે નહીં. એનો વર જુએ છે કે અહીંયા ત્રણ જણ બેઠા છે, એક જણ બેસી શકે, એટલે પેલો છેલ્લે જે બેઠો હતો એ કે થોડા ખસી શકો તો મારી પત્ની બેસી શકે. ખસવું પડે, એટલે પેલા ત્રણ થોડા ખસ્યા અને એની પત્ની બેઠી ત્યાં. પણ એ પત્નીની બાજુમાં જે પેલા ભાઈ બેઠા હતા ને, એ જરા એકદમ સજ્જન હતા, એટલે પેલું બાઈનો થોડો બી સ્પર્શ થાય ને તે એમને ગમતું નહીં. સજ્જન હતા ને મેં કીધું ને, એટલે એને વચમાં બેગ મૂકી દીધી, એક બેગ મૂકી દીધી કે ડાયરેક્ટ સ્પર્શ ના થાય એવી રીતે. બે ત્રણ સ્ટેશન ગયા પછી એક માણસ પાછો ચડ્યો, જેને બેસવું હોય ને એને ક્યાંય ત્યાં બી જગ્યા દેખાય જ, એટલે એને થયું કે આ ચાર બેઠા છે પણ બધા પાતલા પાતલા છે અને થોડી જગ્યા થઈ શકે એમ છે. એટલે પેલા ભાઈને કીધું એને કે તમારી વાઇફને કહો ને કે જરા આ બેગ ખસાડી દે તો થોડી જગ્યા થાય તો હું પણ બેસી શકું. તો કે આ બેન મારા સાથે છે, સાથે યાત્રા કરે છે પણ મારા સાથી નથી. તમારા વાઇફને કહી દો એમ કીધું ને. પેલો તો એનો વર તો ઊભો હતો, પેલા ભાઈને હવે આટલા નિકટ નિકટ બેઠેલા જોયો તો આપણે મિસ્ટેક થઈ જાય. તો કે મારી સાથે યાત્રા કરે છે, મારા સાથી નથી. અને આવી દ્રષ્ટિથી જીવવાનું કે બધા સાથે યાત્રા કરીએ છે પણ સાથી કોઈ નથી, કારણ કે આ જ લોકો બાંધીને કાઢવાના છે. અને જેમ કોઈ પિકનિક પર ગયા હોય, આપણે કોઈ નેશનલ પાર્ક ગયા હોય પિકનિક પર, અને તે વખતે ઝાડ નીચે થોડી ડાલીઓ ભેગી કરીને ફાયર બનાવીએ, ફાયર ઉપર કાંઈ કાંઈ એટલે મેગી બેગી જેવું કૂક કરીએ, બીજું શું આવડે આપણે, તો એવું કંઈક બનાવીએ અને આખો દિવસ આમ મજાથી પસાર કર્યો હોય અને પછી પિકનિક પૂરી થઈ ગયા પછી પાછું જવાનું હોય ત્યારે ત્યાં શું બાકી રહે? થોડી રાખ. તમે જે કુકિંગ કર્યું હતું ઝાડની નીચે, જે કુકિંગ કર્યું હતું, પછી તપેલું તમે ત્યાં રાખીને જવાના છો, વસ્તુ ત્યાં રાખી, છેલ્લે શું રહેશે ત્યાં? પેલી લાકડીઓ બાળી હતી તમે કુક કરવા માટે, શું રાખ. અને અંતે આ નામ રૂપની માત્ર રાખ રહેવાની છે, છે ત્યાં સુધી કામ કરી લે, છેલ્લે ખાલી પેલી રાખ. જેમ કે રાખ જોઈને આપણે થાય કે અહીંયા કોઈ પિકનિક પર આવ્યું હશે, કંઈ કંઈ રસોઈ બસોઈ કરી હશે, તેમ રાગ જોઈને કોઈ જીવ્યું હતું, આનાથી વધારે કંઈ. યુ વિલ જસ્ટ બી અ ફોગોટન એપિસોડ ઓફ અ લોંગ સિરિયલ, ટીવી સિરિયલ હોય અને કેટલીક તો બે બે ત્રણ ત્રણ વર્ષ જેટલી સિરિયલ હોય, એમાં તો કેટલા કેરેક્ટર્સ આવે, થોડી સિરિયલ 20-25 સિરિયલ સુધી રહે અને પછી એ કાં તો મરી જાય, કાં તો ચાલી જાય, કાં તો ભાગી જાય, કંઈ બી બને, એન્ડ દેટ પર્સન ઇઝ ફોગોટન. યુ વિલ બી અ ફોગોટન એપિસોડ ઓફ અ લોંગ ટીવી સિરિયલ. જસ્ટ એન એપિસોડ નહીં, ફોગોટન એપિસોડ. ચાર પેઢી પછીના નામ તમને અત્યારના તમારા સ્વજનોમાં બી ચાર પેઢી ઉપરના નામ ખ્યાલ નથી. એ લોકો બી આ જ અહંકાર, આ જ અજ્ઞાન, આ જ પ્રમાદમાં જીવન વ્યતીત કરીને ગયા, એન્ડ નથિંગ લેફ્ટ. સો આ અવસર, આ મહત્વનો અવસર, આ દુર્લભ અવસર, આ ઓપોર્ચ્યુનિટી, આનો લાભ લઈ લો. ઓપોર્ચ્યુનિટીઝ આર સચ કે દે સીમ ટુ બી બિગ વેન દે આર ગોઈંગ. When they come, we don't realize how big this opportunity is. But when they are leaving, we suddenly realize that it was a beautiful chance which we lost. Ek jagah ek vyakti mane chhe ne good morning kidu.
તત્વ દ્રષ્ટિએ તો આ બહુ વ્યર્થ ચેષ્ટા છે, પણ સ્નેહની દ્રષ્ટિએ પછી હું બહુ ચીકણું નથી કરતો બધી ચીજને. હા, આમ તો ગુડ મોર્નિંગ, મેં કીધું ગુડ મોર્નિંગ એને કહેવાય કે જેનું બિચારાનું માન માન આજે ટ્રાય કરતો હોય કે આજનો એનો મોર્નિંગ સારી જાય તો એને આપણે વિશ કરીએ, પણ જેના જીવનમાં હવે દિવસ રાત નથી, હવે શાશ્વત જ છે, એની મોર્નિંગ જ નથી ફર્સ્ટ ઓફ ઓલ. અને જે આત્મા અનુસંધાનપૂર્વક જીવે છે એનું એક જ વખત ગુડ થયા પછી ગુડ જ રહે છે. પણ બધી ચીજમાં આવું આમ ચીખાસ વેડા નહીં કરવાના. હવે એને સ્નેહથી કીધું, એને પ્રેમથી કીધું ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ, પણ મને સંભળાયું નહોતું તે વખતે શું બોલ્યા, એટલે મેં કીધું પાછું બોલજો ને શું કીધું કે ગુડ મોર્નિંગ. અને તે વખતે મને મોર્નિંગમાં એવું કંઈક સંભળાયું, મોર ઇનિંગ, જાણે ભગવાન ઇઝ ગિવિંગ મી વન મોર ઇનિંગ ટુડે ટુ પ્લે એન્ડ વિન. એકાદ પેલો બોલ એક્સ્ટ્રા મળી જાય તો પેલો કેટલા ખુશ થઈ જાય કે એમાં કંઈક કરી શકું. એકાદ બોલ, પેલું શું કહેવાય તમારે, નો નો બોલ, એમાં એકાદ વાર વધુ રમવાનો ચાન્સ મળ્યો તો પેલો પ્લેયર કેટલો ખુશ થઈ જાય. અને એક ઓર દિવસ તમને મળે, તમે સમજે, તમારે એટલા ઉત્સાહ સાથે જીવવાનું કે આજે તો હું મૈત્રી પ્રમોદ કરુણા મધ્યસ્થ ભાવનાની જાગૃતિ રાખી મારા પરિણામોને શુદ્ધ શાંત કોમળ બનાવી શકશે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? સો વેધર સચ અ બિગ ગોલ ઇઝ, સી ડોન્ટ સે વોટ ઇઝ, વેધર ઇટ ઇઝ પોસિબલ ઓર ઇમ્પોસિબલ, ઓર યુ કેન સે વેધર ધીસ થિંગ ઇઝ પોસિબલ ઓર ઇમ્પોસિબલ નોટ બાય સીઈંગ ધ સાઇઝ ઓફ યોર ગોલ, બટ સીઈંગ ધ સાઇઝ ઓફ યોર ફેથ, યોર પેશન, યોર એન્થુઝિયાઝમ. ગમે તેવી તમારી પાત્રતા હોય ને દશા હોય કે મોક્ષનો દેશ હું સમ્યક દર્શન પણ થશે કે ના નહીં, ફ્રોમ યોર સાઇઝ ઓફ યોર ફેથ આઈ કેન ટેલ યુ વેધર ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ પોસિબલ. યુ શુડ હેવ અ પ્રોપર પર્પસ એન્ડ પેશન. પર્પસ ના આવે અને પેશન ના આવે ત્યાં સુધી પ્રાયોરિટી પર જ નહીં આવે, બીજી બધી ચીજ આવશે. પણ પ્રાયોરિટી પર મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ ભાવના ભાવવી કે એ ભાવમાં છે કે નહીં એની જાગૃતિ રાખવી, આ પ્રાયોરિટી પર ત્યારે જ આવે જ્યારે પરિભ્રમણનો અંત થતો હોય કે થવાનો હોય ત્યારે. ત્યાં સુધી બીજી ચીજ જ મહત્વની લાગે છે. સી પીપલ ડોન્ટ ઇવન હેવ ટાઈમ ફોર ફિટનેસ એક્સરસાઇઝ માટે. અમે તો પર્યુષણમાં બી દરરોજ કરતા હતા, but people don't even have time for that fitness and then they have to take out time for sickness. પછી કે એક મહિનાનો ખાટલો છે, સમજા, ત્રણ અઠવાડિયા હોસ્પિટલમાં રહેવાનું, હવે રહેવું પડશે કે નહીં, હવે નિવૃત્તિ લેવી પડશે કે નહીં, હવે બધા કામ મૂકીને કરવું પડશે કે નહીં, એના બદલે ત્યારે જ તે ટાઈમ કાઢ્યો હોત અને સ્વરૂપના અભ્યાસમાં લાગી ગયો હોત તો તારું કાર્ય થઈ ગયું હોત. પ્રાયોરિટી પર આવતું નથી કારણ કે પર્પસ ને પેશન નથી, ખાલી પ્રભાવ છે. પ્રવચનનો પ્રભાવ, પ્રોગ્રામનો પ્રભાવ, માહોલનો પ્રભાવ. અને આ પ્રભાવ હું ગઈકાલે કહેતો હતો, મેં કીધું ક્યારે આ જો પ્રસંગ ના હોત, પર્યુષણનો પ્રસંગ અને શાંત સુધારસ ગ્રંથ અને મૈત્રી પ્રમોદ કરુણા મધ્યસ્થ ભાવનાનો વિષય આપણે આટલા ઊંડા ગયા હોત, આપણે આની જાણ તો છે ને, કેટલીય વાર આ પદ ગાયું છે, લગભગ બધાને આ પદ બી મુખપાઠ છે, પણ કોઈ વાર આટલા ઊંડા આપણા પરિણામોમાં ગયા ના હોત, ક્યાં કયા કઈ વૃત્તિની ખામીના કારણે આ ભાવના સ્ફૂર્તિ નથી અને તેથી ચિત્તમાં શાંતિ કે સંતોષનો અનુભવ જ નથી. કેટલા વર્ષો થઈ ગયા પણ યુ આર નોટ હેપી વિથ યોર સેલ્ફ બીકોઝ યુ ડોન્ટ હેવ મૈત્રી. You don't have pramod, you don't have karuna, you will never feel contented or fulfilled. Fulfillment ni feeling bhi nahi aave, contentment bhi nahi aave. Eni shakti matra char bhavna ma chhe. Dvesh ma koi divas nahi aave. Phatapat koi nu insult kari devanu ne aam nahi ne tem nahi ne 1 2 3 kari devanu, ema koi divas santosh nathi, ema paschataap ne balapa chhe. પ્રેમમય તું જીવશે તો જ મૈત્રી પ્રમોદ વગેરે પૂછશે, એમાં જ તારી તું પ્રિય બનશે ને તું પૂજ્ય બી બનશે. અત્યારે તું પૂજ્ય તો નથી પણ તું કોઈને પ્રિય બી નથી.
કારણ કે મૈત્રી પ્રમોદ કશું છે જ નહીં, કશું સારું દેખાય નહીં, ક્યાં જોયે ત્યાં મશ્કરી જ કરી હોય કોઈ. આનો ડાચો કેવું છે, આ કેવો રીતે બેઠો છે, આ ભક્તિમાં પ્રમોદ જ નથી, નિંદા જ છે તારી પાસે, મૈત્રી નથી, હેલ્પિંગ ફિલિંગ નથી. જ્યાં ત્યાં પોતાનો એકડો જ ને પોતાનો કક્કો એ જ મહત્વનું છે. તું પ્રિય બી નથી, શું પૂજ્ય થશે? ને આ મૈત્રી આદિ ચાર ભાવનાનું સેવન કર, ધીમે ધીમે તું પ્રિય બનશે. યુ વિલ અર્ન અ ગુડ વિલ અમંગસ્ટ યોર પીપલ, વિચ ઇઝ નોટ અવર ધ્યેય. આપણો ધ્યેય નથી, પણ એ આ ફળ તો છે જ, પ્રિય બનશે પહેલાં તો. અને એમ કરતાં 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 જ્યાં આ ભાવનાઓ સ્થિર રહેશે, તું પૂજ્ય બની જશે. પછી તો તારા દર્શન સ્મરણથી લોકો પોતાની અંદર મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થ જગાવી શકશે. તારા વિચારથી, તારા સ્મરણથી, તારા દર્શનથી તો પ્રિય બનશે, પૂજ્ય બનશે. એન્ડ ધીસ ઇઝ વેરી વેરી નેસેસરી. પ્રિય બનવું ઇઝ વેરી નેસેસરી ટુ લીવ અ વેરી બ્યુટિફુલ લાઈફ. સી, લાઈફ ઇઝ લાઈક અ ગેમ ઓફ કાર્ડ્સ. ઇન અ ગેમ ઓફ કાર્ડ્સ યુ કેનોટ ચૂઝ યોર 13 પત્તા. રમી રમવા બેઠા કે સત્યો રમવા બેઠા કે કંઈ ધોળી રાની કે શું બ્લેક ક્વીન કાંઈ બી મળે, તમે રમવા બેઠા 13 પત્તા તમને મળે, યુ કેનોટ સે કે મને આટલા આટલા આપજે. તારો મિત્ર ચીપતો હોય તો બી, બીકોઝ ઇઝ અ ગેમ ઓફ કાર્ડ્સ વેર યુ કેનોટ ચૂઝ યોર કાર્ડ્સ, બટ યુ કેન પ્લાન યોર કાર્ડ્સ ઇન સચ અ વે, યુ કેન પ્લે યોર કાર્ડ્સ ઇન સચ અ વે યુ કેન વિન. હવે કચકચ કચકચ કરે છે એના કરતાં જે 13 પત્તા આવ્યા છે એને કઈ રીતે ઉતારવા ચઢાવવા ઇત્યાદિનો વિચાર કર. સ્ટોપ કમ્પ્લેનિંગ એન્ડ ફરિયાદ બંધ કરી અને એ નક્કી કર કે ક્યારે ક્યારે કઈ રીતે રમવાથી હું આ બાજી જીતી શકું અથવા મારા પાર્ટનરને સપોર્ટ કરી શકું. કોઈ એકાદ એવો મળી જાય ને તો આપની બેસ્ટ ગેમ હોય એને હરાવી મૂકે બધું જ. But you should know, so this is an art, it is not a lesson. I cannot teach you this. It's not a lesson. This is an art you have to develop. તમને જો પ્રિય બનવું બહુ મહત્વનું લાગતું હોય, જે સમ્યક દર્શન માટે તો અતિ જરૂરી છે, ઉપશમ, શમ, શમની અંદર જ પ્રેમ છે. કશાયો શાંત અને પ્રેમમય ને પ્રિય બનવું સમ્યક દર્શન માટે તો અત્યંત. તને જોઈને કહી દઉં કે આ ભાવમાં તો શક્ય નથી, બીજા 15 ભાવમાં શક્ય નથી. કારણ કે એ બાજુનો ન કોઈ ગુણ છે, ન એ તરફનો કોઈ પુરુષાર્થ છે. ગુણ નથી એ બી ચાલે, પુરુષાર્થ તો હોવો જોઈએ ને એ દિશાનો, અને સમ્યક પુરુષાર્થ હોવો જોઈએ. તારો અહંકાર કે હું તો બહુ પુરુષાર્થ કરું પણ મારા કર્મ ખરાબ છે, આ જ્ઞાન નથી, આ અહંકાર છે. તારો પુરુષાર્થ સમ્યક છે પણ તારો કાલ પાક્યો નથી ને આ બધું, એવું કોઈ જ્ઞાની કે તો સમજ્યા. તારો અહંકાર તો એમ જ કહેશે કે બહુ મહેનત કરું છું, પણ કોઈ એવા ઋણાનું બંધ લઈને આવ્યા જ કંઈ થતું જ નથી. પણ એ તો તું રોંગ દવા લઈને બી કહી શકે ને, રોંગ દવા લઈને કે બહુ દવાઓ લઉં છું, આજની દવાઓ ગઈ નથી તો બધું ફરે જ મારું. પણ રોંગ દવા તું લે અને એને કહે કે બહુ પુરુષાર્થ કરું છું, એ નહીં ચાલે. સમ્યક પુરુષાર્થ કરી અને કાર્ય સિદ્ધ કરવાનું છે. છેલ્લા પડાવ પર આવ્યા છે ઉપેક્ષા. હું ઉપેક્ષાનો જરા જુદો જુદા ભાવથી એની વ્યાખ્યા કરવા માંગુ. ઉપેક્ષા એટલે પરમાત્માની દિશામાં નીકળી પડવું, સત્યની શોધમાં નીકળી પડવું, અને તેથી એ શોધમાં આગળ જતા જે જે નડે એને ઇગ્નોર કરવું, એ ઉપેક્ષા. જરાક જુદી રીતે, પછી તો કડીઓ લઈએ છીએ, ગેસ્ટક લઈએ છીએ, સમજ્યા તમે? પરમાત્માની દિશામાં, સત્યની દિશામાં, આત્મકલ્યાણ થાય એ દિશામાં નીકળવાનો એટલો સંવેગ હોય કે એ દિશામાં આગળ વધવામાં જે જે ચીજ પ્રતિબંધરૂપ બને એ બધાને ઇગ્નોર કરવું અને એના પ્રત્યે ઇનડિફરન્ટ રહેવું, એ જ ઉપેક્ષા ભાવના છે. અને એવામાં લગભગ બે ચીજ નડશે. એક લોક, લોક એટલે બધું જ આવી જાય, લોક, સ્વજન, કુટુંબ વગેરે બધું જ, પણ લોક પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ એમ આપણે કહીએ છીએ, એટલે એ બધા જ લોકમાં આવી જાય. એની વન આઉટસાઇડ જે પ્રતિબંધ રૂપ બનતું હોય
એની ઉપેક્ષા કરતા આવડવી જોઈએ. અને બીજું, યોર કન્ડિશનિંગ, લોકમત અને તારો મત, સમજાય કે નહીં? હા, એટલે પછી પાછળ સંકલ્પ વિકલ્પ રૂપ આવે છે ને પ્રતિબંધમાં, લાઈક લોકમત, પબ્લિક ઓપિનિયન, મેજોરિટી. આનો બી એક એવો પ્રભાવ હોય કે તમે આમ નક્કી કર્યું ને બસ આજે તો ક્ષમા માંગી જ લેવી છે. આમ તો કેટલાની થઈ ગઈ છે, ને કોઈકના ચોથા દિવસને, કોઈ ત્રીજા દિવસને, કોઈ ગઈકાલે રાત્રે ને, કોઈ આગલા દિવસે રાત્રે, કેટલાની ક્ષમા. અને એ તો જે સાચો છે ને એ સંવત્સરીની વાર જોવાનો જ નથી. આ તો ખોટાઓ માટે સંવત્સરી રાખી છે કે તે ન જ કર્યું હોય તો આજે તો કરી જ દેજે. હા, સાચાને તો એ ભાર સાથે જીવી જ નહીં શકે. આમ તારું ગલું પકડીને કહું, આમ ઊભો રાખું તો જેમ તમને સફોકેશન થાય ને એમ કશાયનું સફોકેશન એને વર્તતું હોય. જે સત્સંગ પહેલા એમ લાગ્યું કે આટલું તો ચાલે વ્યવહારિક જીવનમાં, વ્યવહારિક જીવન, પારમાર્થિક જીવનમાં તો ના ચાલે, પણ વ્યવહારિક જીવનમાં આટલું તો રૂઆપ ચાલે, આટલું તો ન્યાયપૂર્ણ રહેવું જોઈએ. 50-50 કર્યું છે બે ભાઈઓ વચ્ચે, આટલું તો ચાલે, પણ સત્સંગ તારું આ બધું ચાલવાનું બંધ કરાવી દેશે. કશું નહીં ચાલે. વિશેષ પ્રેમ છે, સ્નેહ છે, નથી. તારું સમ્યક દર્શન દૂર કરી ને તું શું ફાયદો કરે છે? પહેલાં એ 13 સિક્કા માટે ઇઝરાયલમાં જોડાશે, જેરુસલમમાં 13 ચાંદીના સિક્કા માટે, કે ચંદ 3 સિક્કા માટે છે, 30 છે, સોરી 30 સિક્કા માટે જીઝસને વેચ્યો. અને જીઝસ પહેલાં એને સ્યુસાઈડ કરી, જીઝસ ક્રુસિફાઈ થયા એની પહેલાં એ આ પાપના ભારથી જીવી શક્યો નહીં અને ઝાડ ઉપર પોતાને લટકાવી દે છે આઉટસાઇડ ધ ટાઉન ઓફ જેરુસલમ. 30 ચાંદીના સિક્કા માટે તું જીઝસને વેચે અને ચંદ 1000 રૂપિયા માટે તું તારા સમ્યક દર્શનને દૂર કરીને એટલો પસ્તાવાનો છે, એટલો પસ્તાવાનો છે. એના કરતાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના દ્વારા તારા આત્માનું હિત કરી દે. તો બે મત થયા ને, એક તો લોકમત અને બીજો એક જનમત અને એક આપમત. આપમત એટલે યોર કન્ડિશનિંગ, પૂર્વગ્રહ, ઓર પૂર્વે અત્યાર સુધી તારી જે જીવવાની ટેવ હતી એ જ આડી આવશે. એટલે તમે થોડો ઠંડો થયો ને, પણ થોડા દિવસ જવા દો પર્યુષણ પછી તમને આમ લિટરલી ખ્યાલ આવશે કે આપણે આમ પાછા, વી આર ગોઈંગ બેક ટુ આર ઓરિજિનલ નેચર, વિચ ઇઝ નોટ ઓરિજિનલ એટ ઓલ. ટેવ છે, નેચર નથી, ઓરિજિનલ હેબિટ, નોટ નેચર. નેચર તો તારું શુદ્ધ સ્વરૂપી છે, પણ યુ કેન એકચ્યુઅલી ફીલ કે આવો મારો સ્વભાવ નહોતો, હું એકદમ બદલાઈ ગયો છું. એ બી તમે અનુભવી શકો કે હું જતું કરી શકું જ નહીં, એના બદલે કાંઈ વાત તમારું રાખો. એટલું બધી ફ્લેક્સિબિલિટી, એટલું બધું સ્નેહ, યુ કેન ફીલ દેટ. અને પાછું પેલું પાણી બરફ બનતું હોય કે માખણ કઠણ બનતું હોય, બરાબર હવે તમે જોજો. એ તારીખ તો નક્કી કરજો કે જો આટલા દિવસ પછી હવે પાછું મને પેલા ટાઈપના ટીટ ફોર ટાઈપના, અને એને આવું કર્યું હતું, મારે આવું બરાબર, જે એક એક શ્લોકની અંદર આવતું હતું કે વેર ભાવ ઇત્યાદિ, આ બધું થઈ રહ્યું છે, તરત જ પાછો સાંભળજે, પાછો તારા, તારે જ તારું હિત કરવાનું છે. માર્ગ ચીંધીને ચીંધનારો તો ચાલ્યો જ હશે, પછી ચાલવાનું તો તારે જ. અમારી યાત્રાના છેલ્લા પડાવે આવી ગયા છે એમ બોલે, યાત્રાની સમજણના છેલ્લા પડે. હા ભાઈ સાહેબ, યાત્રાના છેલ્લા પડાવ એ તો બહુ ઊંચી આત્મદર્શ. હા, પણ જે જે સ્વાધ્યાય યાત્રા કરે છે એની વાત બરાબર છે. સ્વાધ્યાય હજી તો મેપ સમજી રહ્યા છો, હજી યુ હેવ નોટ સ્ટાર્ટેડ. એટલે એ બ્રહ્મા યાત્રા નહીં કે આપણે 8 દિવસ યાત્રા કરી, જેટલું તમારું હૃદય ખસ્યું ને એટલી તમે યાત્રા કરી. બાકી 8 દિવસમાં કોઈનું કશું બી નથી હોય અને કોઈનું ઘણું ઘણું થઈ ગયું હોય. કોઈ હલુકર્મી જીવ, ગઈકાલે નહોતું આવ્યું શ્લોકમાં કે હલુકર્મી જીવ તરત જ ભગવાનની વાતને પકડી અને કરે. અને આઈ હેવ એક્સપિરિયન્સ, 2 બ્રધર્સ યેસ્ટરડે આઈ સો, 2 બ્રધર્સ, 2 બ્રધર્સ કુડ નોટ ફિનિશ ધેર થિંગ એન્ડ 2 બ્રધર્સ કુડ ફિનિશ ધેર અકાઉન્ટ્સ. એટલે મેં કીધું જો આ હલુકર્મી ને ભારે કર્મી એ કોઈ શાસ્ત્રની વાત નથી, મારી આંખ સામેની વાત છે.
કે બે ભાઈઓ વચ્ચે ઝઘડા હતા, હજી દે હેવ નોટ બીન એબલ ટુ સોર્ટ આઉટ, અને બીજા બે ભાઈઓનું હતું તો એને ઉદારતાથી કે બધું જ કરી નાખ્યું. એનો ઈમેલ આજે સવારનો હું વાંચીને આવે, પછી મારો ગમો એના પ્રત્યે ઉતરે તો સ્વાભાવિક જ છે ને કે આ હલુ કર્મીએ વચન પકડી. અને ગઈકાલના શ્લોકમાં જ હતું કે ભારે કર્મી પોસ્ટપોન કરશે, ઉપેક્ષા કરશે, એમાં બી કુતર્ક કરશે અને છેલ્લે નહીં કરે, અને એનો આખો આ પુણ્યનો ઉદય ખલાસ થઈ જશે અને બીજી વાર આ ઓપોર્ચ્યુનિટીઝ બી નહીં મળે. કંગાલ ને દરિદ્ર રહેશે. આ શાસ્ત્ર કહે છે, આ મારો આવેશ નથી કહેતો, શાસ્ત્ર કહે છે. અને બે એટલે આ વાત હું પ્રત્યક્ષ જોઉં છું કે હલુ કર્મીએ પકડી લીધું, એને સંવત્સરીની રાતની વાર નહીં જોઈ, ગઈકાલે રાતના 12 વાગે અકાઉન્ટ ક્લોઝ કર્યા. એવું કોઈ અકાઉન્ટ ઇશ્યુ બી નહોતું, એક્સ્ટ્રા એક્સ્ટ્રા લવ એન્ડ એક્સ્ટ્રા ઉદારતા, એવો કોઈ ઝઘડો બી નહોતો, પણ એક્સ્ટ્રા કરીને એના એના આત્માને કેટલી સરસ ભેટ આપી, એના આત્માને એને કેટલી ખુશી આપી. બીજાને તો અરે સ્વપર કર્મ બંધ બંધ થઈ જાય. સ્વ પર આ 4 ભાવનાઓ એવી, સ્વ અને પર બંનેનું હિત થાય, આ ભાવનાઓનો એ જ ચમત્કાર છે કે ખાલી તને લાભ ન થાય, તું મૈત્રીમાં હશે તો દેટ પર્સન ઓલસો વિલ ફીલ સો નાઇસ. ચંડ કૌશિકનું આવી રીતે તો કલ્યાણ થયું કરુણા ભાવનાથી. તો એક તો છે લોકમત, અને બીજું છે પોતાનો મત. પોતાનો મત મીન્સ યોર કન્ડિશનિંગ, તારી જૂની ટેવ પ્રમાણે, કારણ કે ઇટ્સ નોટ સો ઇઝી. કોઈનું ફરિયાદી નેચર હોય તો આમ 2-5 દિવસ સકનો રહે, આપણે એટલી ખુશી થાય કે આમ 5-7 હવે સુધરી ગયો, સુધરી ગઈ, હા પાછી મૂળ જાત આવી જાય. કારણ આ ઉપેક્ષા ભાવનાની ખામી છે. હવે જે બી છે પૂર્વ સંસ્કાર જેવો છે, જૂની ટેવ જેવી છે, એને હું આઈ કેનોટ કર્સ ધેટ બીકોઝ એ તારું જૂનું છે. પણ અત્યારે એને ઇગ્નોર નથી કરતો અને યુ આર નોટ ચેન્જિંગ. આ તો 4-5 દિવસ સકનો રે મૈત્રી મૈત્રી મૈત્રી, પછી કે ક્વિટ, હવે આઈ વોન્ટ ટુ ક્વિટ, મારો તારો વિચાર ભેદ છે. અરે આ તો કૂતરાની પૂંછડી વાંકડી, તને જોઈને તો એમ લાગે કે ધર્મ કાંઈ કરી શકતો જ નથી જીવનમાં. તને જોઈને કોઈને એમ લાગે કે ધર્મનો કોઈ પ્રભાવ જેવું જ નથી. જો ને આટલી આટલી સમજણ પછી ક્યાં બદલાય? અને કેટલા રૂડા જીવો ધર્મના શરણ, ધર્મનું શરણ લઈ અને ભવપાર થઈ જાય. ભગવાન મહાવીર વખતે બી આમ જ હતું ને, કેટલાક નરક ભેગા થયા તો કેટલાક એમની પહેલાં મોક્ષે ગયા, કેટલાક એમની સાથે મોક્ષે ગયા, કેટલાક થોડા ટાઈમ પછી તીર્થંકર બનીને મોક્ષે જવાના. એટલે આ ઉપાદાનને સુધારવા માટે એકદમ સુંદર. અને આ વાત સમજી લો કે લોકમત બી એવું રહેશે. એક તો મેજોરિટીનો પ્રભાવ પડે છે, વારંવાર જે થાય છે એનો પ્રભાવ પડે. 3 જણ તમને કહેશે તમે થાકેલા લાગો છો, જરા તમે માંદા લાગો છો, તમે માંદા લાગો છો રાહુલભાઈ, તમે થોડા આંખ તમારી લાલ લાલ લાગે છે, એમ 3 જણ કહેશે ને તો એને એમ લાગશે કે છે જ હું માંદો જ છું. એને લિટરલી આમ થવા લાગશે, કશું જ હતું નહીં. પેલું પંચતંત્રની 3 બ્રાહ્મણો કૂતરાનું કેમ ગધેડો લઈને જાઓ ને, કેમ પેલું આ લઈ જાઓ, અને છેલ્લે એને એ નાખી દીધી. તમારા ઉપર લોકનો પ્રભાવ પડે છે. જો એક વખત 11:15 થયા, આમ છે ને સ્કૂલમાં અમારે 30 મિનિટ્સનો પીરિયડ હતો, એક પીરિયડ 30 મિનિટ્સનો, પછી આગળ જઈને એ 40 મિનિટનો હતો. હાયર ક્લાસીસમાં ગયા તો 40 મિનિટ્સનો પીરિયડ થયો. અને પછી ગ્રેજ્યુએશન વખતે આઈ થિંક ઇટ વોઝ 1 અવર. અને જ્યારે મેં માસ્ટર્સ કર્યું ને, મેં તો પહેલાં 5 વર્ષ તો મેં કંઈ કર્યું જ નથી, પણ માસ્ટર્સ જ્યારે કર્યું ત્યારે 1.5 કલાકનો હતો અમારે. PhD વખતે છે ને 2-2 કલાકનો હતો. તમારું શું સ્ટાન્ડર્ડ છે? તમે આમ PhD ક્વોલિટીના સાધકો હોય તો હું 2 કલાક લઈ લઉં પીરિયડ. જો આમ બી છૂટા પડશું એટલે ભૂખ જ લાગવાની છે. એટલે જ્યાં સુધી અહીંયા સ્વસ્થતા હોય શરીરની ત્યાં સુધી ચાલુ જ રાખીએ આપણે, કારણ કે નહીં તો પછી બધું જ યાદ આવવાનું. એક તો લોકમત અને એક તો એ. તો એક લોકલ ટ્રેનની વાત કરું તો એક ભાઈ ચડ્યા, બોરીવલીથી ચડ્યા, અત્યારના જ બનાવી રહ્યો છું એટલે. તો બોરીવલીથી એ ભાઈ ચડ્યા અને
ઓબ્વિયસલી ઊભા જ રહેતા હતા અને અંધેરી ગયું પછી એને કોઈને પૂછ્યું કે હવે સાંતાક્રુઝ ક્યારે આવશે, ક્યારે આવે અંધેરી પછી સાંતાક્રુઝ ક્યારે આવે, એક સ્ટોપ કરીને પાર્લા આવે વચમાં પછી સાંતાક્રુઝ આવે. હું 2 વર્ષ સાંતાક્રુઝ ટ્રેનમાં જ ગયો છું. તમે કહો તો બોલી દઉં ચર્ચગેટથી વિરાર અને પાછા ઉલટા ભી. તો એને અંધેરી સ્ટેશન ગયું એટલે એને પૂછ્યું કે ભાઈ સાહેબ હવે સાંતાક્રુઝને કેટલી વાર, તો કે આ ટ્રેન તો સાંતાક્રુઝ નહીં ઊભી રહે, તમે ફાસ્ટ ટ્રેનમાં ચડી ગયા, તમને ખબર છે ને સ્લો ટ્રેન ફાસ્ટ ટ્રેન. હા તો પેલી એ તમારે ત્યાંથી પકડવાની હતી સ્લો ટ્રેન, કારણ કે સાંતાક્રુઝ એ કાચું લીંબુ જેવું છે એટલે ફાસ્ટ ટ્રેન ના જાય, ફાસ્ટ ટ્રેન ત્યાં ના ઊભી રહે, અંધેરી પછી સીધી કવાર બેન્ડ્રા ઊભી રહેતી હશે, વાંદરા જે બી હોય ત્યાં ઊભી રહે. એટલે એમ કે સાંતાક્રુઝ તો નહીં ઊભી રહે આ ટ્રેન, તો કે અરે અરે પાછું બેન્ડ્રા જવું પડશે. પછી પાછું પછી આમ નિરાશ થઈને આમ પેલું પકડીને દરવાજા આગળ ઊભો હતો અને પછી પાર્લા વિલે પાર્લે એ સ્ટેશન આવ્યું અને એના પર ઊભી બી નહીં રહી અને પાસ થઈ ગયું. અને પછી દૂરથી પેલું સાંતાક્રુઝ સ્ટેશન દેખાતું હતું અને ના વિનોસ કે આ ગાડી તો અહીંયા ઊભી રહેવાની નથી, પણ છે ને કોઈ સિગ્નલનું કે એવું કંઈક તો આવી પ્રભુ કૃપા બી થાય આવી, કે એનો ઓફિશિયલ સ્ટોપ નથી, આ ઓફિશિયલ ન હોય ને ઊભી રહે ને એને કહેવાય ગુરુ કૃપા. આટલું સુખ તમારા નસીબમાં હતું નહીં, ઓફિશિયલી નહોતું તમારા કર્મના હિસાબે. કોઈ વાર આવ્યું કે સિગ્નલ બિગ્નલ પેલું કંઈક સિગ્નલ હશે એટલે પેલી ટ્રેન એકદમ સ્લો થઈ સ્લો થઈ સ્લો થઈ એકદમ જાણે હવે આમ ઊભી જ રહેવાની છે ને એટલી સ્લો. અને સ્ટેશન પાછું સ્ટેશન બી છે એટલે પેલો એકદમ ખુશ થઈ ગયો કે આમ હજી થોડી ચાલી રહી છે ટ્રેન પણ હું ઉતરી શકીશ, એટલી સ્લો થયેલી કે ઉતરી શકે, હજી સ્ટોપ નહોતી થઈ. અને એ બસ આમ ઉતરવા ગયો, એક પગ બહાર છે ને એ, અને તરત જ પાછી ગાડી પિકઅપ કરવા લાગ્યો. હા બિકોઝ ઊભી નહીં રહી અને પછી પાછી સ્પીડ વધી ગઈ. એને એ લિટરલી સ્ટેશન પર ઉતરી જ ચૂક્યો હતો ત્યાં જે ડબ્બામાં જે લોકો હતા એના ઉપર એને ખેંચી લીધો, એ ઉતરી જ ગયેલો એ. પણ આ સ્પીડ પેલું ફાસ્ટ થઈ તો એને તરત જ એને પાછો ખેંચી લીધો. પછી તો ફાસ્ટ પછી તો ગયું, હવે સાંતાક્રુઝ સ્ટેશન જ ગયું. પણ એ કહ્યું શું કર્યું તમે, આટલો પુરુષાર્થ કરીને હું ઉતરતો હતો. ઓ તમે ઉતરતા હતા, અમને એમ કે તમે ચડતા હતા. એટલે આવું ક્યારેક બને કે લોકના પ્રભાવથી આપણે છૂટવાની કોશિશ કરીએ ને પાછા લોકો આપણે ખેંચી લે ઇન દેટ રેટ રેસ. હા માન માન મૈત્રી ભાવથી ભાવિત થયા હોય કે કશું નહીં જત બધું જતું કરીને પણ હું મારા આત્માનું હિત કરું, તાકે જો હવે આવું દોડાયા નહીં થાવ તમે, આ બુદ્ધિ વાપરીને બધું કરવું છે. ખાલી પાછો ખેંચાઈ ગયા ટ્રેનમાં તમે, આ ઉતર આ ગુરુ કૃપા થયેલી અને આ સ્લો થયેલી ટ્રેન કે તમે ઉતરી શકો. આ સત્સંગના કારણે તમારા ભાવ તમે તમારું હૃદય થોડું પોચું થયું હતું, પણ પાછો લોક પ્રવાહ એવો છે ને કે એ તને બહુ સારો થતા ના જોઈ શકે એટલે પાછો તને ઉપાડી લે છે ખેંચી લે છે. આવું નહીં થવા દેતા. એક વખત આ પર્યુષણને થોડો લાંબો ટાઈમ તમારી અંદર સ્થિર રહેવો, થોડો લાંબો ટાઈમ નહીં, થોડો ને લાંબો કેવી રીતે આવે સાથે, તો લાંબો ટાઈમ જ રાખવો. સી ઉપેક્ષા ઉપર તો ઘણી જુદી જુદી રીતે સમજાવી શકે, હું હવે કડીઓ શરૂ કરું. ભવિષ્ય પ્રત્યે ઉપેક્ષા એ શું, ફળની આશા ન રાખવી, કાર્ય કરે ને ફળની આશા ન રાખે, આ ભવિષ્ય પ્રત્યેની ઉપેક્ષા છે કે હવે આનું શું થવાનું છે. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, આઈ હેવ ડન માય બેસ્ટ એન્ડ ધેટ્સ ઇટ. મેં એક્ઝામિનેશનમાં મારી પૂરી શક્તિ લગાવીને પેપર આપી દીધું છે, હવે મને શું થશે શું થશે એ વિકલ્પ નથી. ફળની આશાનો ત્યાગ કર્મયોગ, કર્મયોગ તો એ છે ભવિષ્યની ઉપેક્ષા. વર્તમાનમાં કોઈ નિંદા કરે ને તું દુઃખી કે ક્રોધિત ન થાય એ વર્તમાનની ઉપેક્ષા, અને તારી જૂની ટેવ પ્રમાણે તું ન કરે પણ સદગુરુની આજ્ઞા અનુસાર કરે એ ભૂતકાળની ઉપેક્ષા. ભૂતકાળની અપેક્ષા, વર્તમાનની અપેક્ષા, ભવિષ્યની અપેક્ષા, ઉપેક્ષા. અને આવી ઉપેક્ષા ભાવનાથી
તારી અંતર્મુક્તા અને આંતરિક પવિત્રતા અને સ્થિરતા બની રહે, ઉદાસીનતાની પ્રાપ્તિ થાય અને તારું આત્માનું કલ્યાણ થાય. એ ઉદાસીનતા કેવી છે એના માટે પ્રથમ કડીમાં ઉપાધ્યાયજી મહારાજ ઉદાસીનતાની પ્રશંસા કરતા ઉદાસીનતા માટે 5 શબ્દ વાપરા છે. ઉદાસીનતા કેવી છે? મધ્યસ્થ ભાવના ભાવતા ઉદાસીન નામનો ગુણ પ્રગટે છે. એ ગુણ કેવો છે એના 5 વિશેષણથી વાત કરી છે. જોઈએ 168 168. અનુભવ વિનય સદા સુખ મનોભવ, ઔદાસીન્ય મુદા સમાગમ માગમ સારમ, કુશલ સમાગમ માગમ સારમ, કામિત ફલ મંદારમ રે. અનુભવ વિનય સદા સુખ અને શ્રેષ્ઠ એવા ઉદાસીનતાના સુખનો સતત અનુભવ કર. ઉદાસીન ભાવ પરમ કલ્યાણ માટે સંગતિ કરાવનાર છે. બધા શાસ્ત્રોના સારભૂત અને ઇષ્ટ ફળને આપનાર એવા ઉદાસીન ભાવનો અનુભવ કર. ઉદાસીનતા કેવી છે? તો કે ઉદાર છે, શ્રેષ્ઠ છે, આગમનો અથવા તો શાસ્ત્રનો કે સિદ્ધાંતનો સાર છે, કલ્યાણકારી છે અને ઇષ્ટફળને આપનારી છે. 5 ઉદાસીનતા એટલે થોબડું ચડાવીને ભાગેડુ વૃત્તિ, એસ્કેપિઝમ, નિરાશ, નિરુત્સાહી, હતાશ. તને જોઈને 5 જણ કે બેન તમારી તબિયત તો સારી છે ને, આને ઉદાસીનતા કહેવાય. કે તમારી પાસે આવીને કોઈ કે આ તેજ ક્યાંથી લાવ્યા, આ ખુશી ક્યાંથી લાવ્યા, આ શાંતિ ક્યાંથી લાવ્યા, એ ઉદાસ ધર્મ. ઉદાસીનતા જો ધર્મ હોય તો એ અનુત્સાહ કે નિરાશા કે ભાગેડુ વૃત્તિ કે એસ્કેપિઝમ કે અણગમો કે નિંદા ન હોઈ શકે. ઉદાસીનતા તો ઉપર બે સૂચવે, દ્વંદ્વથી ઉપર. કાં તો તમને રાગ છે, કાં તો દ્વેષ છે, આ બંને ડ્યુઆલિટીઝની ઉપર તમે થયા, એ ઉદાસીન છે. આકર્ષણ છે
અને પછી વિકર્ષણ છે, એલર્જી છે મને, આ વ્યક્તિની એલર્જી છે. ત્યાં મારે લખવાનું હતું કશે કે ફોર્મ ભરતા કે એની એલર્જીસ, એટલે પછી મેં દોઢ પણ કર્યું એક જગ્યાએ, પછી ફાડી નાખ્યું મેં. પછી અમિત કહે કે બાપા હવે અહીંયા આ તમે કહો તો લખી દો આવું, પણ પછી થોડો પ્રોબ્લેમ થશે. જે બેઝિકલી વોન્ટ કે કઈ મેડિસિનથી તમે પેલું એ છે કે જેથી કંઈ ઇન્જેક્શન વિક્શન મારવાના હોય તો, પણ મને કશે ટીખલ કરવા જોઈએ જ. એટલે મેં કીધું એલર્જીક ટુ ઇગોઇસ્ટિક પીપલ, આમાં બધું મેં લખ્યું. પછી અમિત કહે કે તો વાંધો ન હોય તો આપણે આ ન આપીએ તો ચાલે, આ સબમિટ ના કરી, યુ કેન કીપ ઇટ ઇન યોર ડાયરી ઇફ યુ વોન્ટ. ના આપ્યું પછી. પણ ટૂંકમાં આકર્ષણ બી નહીં, વિકર્ષણ બી નહીં, ગમો બી નહીં, અનગો બી નહીં. મનનું કામ જ એ છે કે એ જ્યાં ત્યાં કોઈ બી એને પ્રસંગ આપો મનને, એ દ્વંદ ઊભું કરશે. એક સ્ત્રી પસાર થાય છે, દ્વંદ કેવી સુંદર છે, એટલે મનનો જ બીજો ખંડ કહેશે હે આવું હવે આવું બધું નહીં, હા હવે ખાલી ભગવાન. હવે તારા જ મનના બે ખંડ, એક કહે છે કે પાછું જોવું છે. પેલા ડાન્સ કરતા હોય તો એ બિચારા પ્રભુ ભક્તિમાં હોય, તમે ક્યાં હોય ઈશ્વર જાણે. એ આ બધાની સેમ સાડી છે, તે ભાડે લીધી હશે કે ખર્ચો કર્યો હશે. હવે તારી પાસે ક્યાં બિલ આવ્યું છે, પણ તું પ્રભુ ભક્તિ કર ને. એ લોકો તો કેવા પ્રભુ ભક્તિમાં લીન છે, અને તું પેલો એનો પેલું શું સોનાનો હાર જોશે ને પેલું જોશે કે એક આની સાડી બરાબર નથી, બાકી બધાની સેમ છે. હવે આ જો આ શું, અને પછી આટલું થાય નહીં 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 મારે આવું બધું નથી કરવું, મારે તો પ્રભુ ભક્તિ કરીએ. પ્રભુ ભક્તિ કરતા કરતા આ મનમાં જેવા દ્વંદ ઊભો થયો ને, એટલે આકર્ષણ વિકર્ષણ, જોવું છે નથી જોવું, સ્ટેર કરવું છે પણ હવે આવું નથી કરવું, આ બંને ભાવમાં કોકવાર આ જીતશે ને કોકવાર આ જશે. ઝઘડે છે તારા જ બે હાથ, મનના જ બે ખંડ, તારા જ બે હાથ ઝઘડ ઝઘડ કરે છે. યુ આર નોટ ફાઇટિંગ વિથ એની વન એલ્સ, યુ આર કોન્સ્ટન્ટલી ફાઇટિંગ વિથ ધ અર્જુન ઇન યુ એન્ડ વિથ ધ દુર્યોધન ઇન યુ, દે બોથ આર ફાઇટિંગ. એટલે મનના આ બેમાંથી કોઈ બી એક ચૂઝ કરશો ને તો બીજાનું રિએક્શન આવવાનું જ. તમે કહો કે નથી જોવું ને, એટલે મનમાં પછી પિક્ચર ઊભું થશે, તમે આંખ નીચે બી કરી દીધી, અને તમે જુઓ છો તો તમને થશે પશ્ચાતાપ રૂપે જાગશે. એટલે કોઈ બી મન દ્વંદ ઊભા કરે છે, ડ્યુઅલિટીઝ, અને ઇફ યુ સિલેક્ટ વન ઓલ્સો ધ અધર સ્ટાર્ટ્સ ફાઇટિંગ. તો ધ બેસ્ટ ઉપાય ઇઝ ટુ ગો બિયોન્ડ ધ માઇન્ડ, જેને કહેવાય ઉદાસીન. તમને તમારા જ મનમાંથી ક્રોધ આવે, એક ખંડમાંથી ક્રોધ આવે, અને બીજી બાજુ કે નહીં નહીં આ ખોટું છે. જો આ વધુ માત્રામાં થાય ને પછી આને મેન્ટલ ડિસઓર્ડર કહેવાય, કારણ કે મને ખબર છે કે હું સાચો છું, હું ખોટો છું, પણ તો બી પહેલાંય કેમ આવું કર્યું. નાઉ સી વોટ ઇઝ ધીસ, વોટ આર યુ સ્પીકિંગ ફોર, યુ આર સેઇંગ યુ આર રોંગ એન્ડ ધેન સડનલી ધ બ્લેમ કમ્સ. એટલે યોર ટુ પાર્ટ્સ ઓફ યોર માઇન્ડ આર ફાઇટિંગ, વોટ ઇઝ મેન્ટલ ડિસઓર્ડર, ઇટ ઇઝ ધીસ. આ વધુ માત્રામાં થાય એવા એવા ઇમોશન્સ ઊભા કરે કે યુ આર થ્રોન આઉટ ઓફ ધી મોક્ષ માર્ગ, મીન્સ ઇટ્સ અ મેન્ટલ ડિસઓર્ડર. સદગુરુ પાસે જઈને જ કર. મેં કીધું ઇટ ઇઝ એન ઇન્સલ્ટ ટુ ગો ટુ અન સાયકેટ્રિસ્ટ ઇફ યુ હેવ અ સદગુરુ ઇન લાઈફ, બટ જો તમારું સદગુરુનું અનુસંધાન કે આજ્ઞા આરાધન એવું ન હોય કે ઇટ ઇઝ નોટ વર્કિંગ, મીન્સ યુ આર નોટ ઇમ્પ્રુવિંગ, ધેન યુ શુડ ગો ટુ ધી સેકન્ડ ઓપ્શન. ફાઇનલી ઇટ શુડ વર્ક. યુ કેનોટ જસ્ટ સે કે આઈ હેવ ફેથ, ધેન ઇફ યુ હેવ ફેથ ધેન વાય આર્ન્ટ યુ કમિંગ ડાઉન, means that is not working, you are so low કે અત્યારના પ્રભુ સાથે અનુસંધાન થઈ શકે ને એનાથી ક્યોર થવું જોઈએ પ્રભુ ભક્તિ, એ નથી થઈ રહ્યું. Then you go to the second, કે આ કરીને પણ હું મારા પરિણામ બગાડું નહીં, મારું કર્મ બંધ કરું નહીં. આઈ સી ટુ ઇટ કે અધર્સ અરાઉન્ડ મી ડોન્ટ સફર. બટ આ આવું સ્પ્લિટ તો દરેકના મનમાં હોય છે, બધાને. તમને નથી થતું કે પાપ કરવાનું બી મન થાય? અત્યારે તને મન નથી તકલું કે કાલે ક્યાં ભજી ખાવા દઈશ? થાય ને કે ક્યાં નથી થતું તો ના પાડે તો ઠીક છે, તો પછી નથી કહેતો. પણ તમને મન થાય તરત કે ના ના આજે શું કામ વિચારું છું, કાલે જઈશ, જવું હશે તો આજે નહીં. હવે આ થયું જ ને, સ્પ્લિટ થયું જ ને તમારી અંદર. પણ ધીસ ઇઝ નોટ ક્રિએટિંગ એવા દુર્ભાવો
which throws you out of moksha mark. A month thayu, tarat na padi, and it's closed now. And you are back to listening to me. It's over. Ki koi paambaji par atki gyu chhe. Kaan ke loko satsang ma shu pakde chhe ne, e loko jane chhe, mane kya na te out. તમે પાઉંભાજી છોડીને મોક્ષની વાત કરી હોય તો તમે પાઉંભાજીને પકડો. તમે સત્સંગમાં કીધું ને પાઉંભાજી, એમ કે પાછા. હવે આ જ સ્પ્લિટ એટલી બધી વધી જાય કે એટલા બધા ખરાબ ઇમોશન્સ થાય, એટલી બધી દૂર ભાવના, તે મેન્ટલ ડિસઓર્ડર. એવરી વન ઇઝ મેન્ટલી ડિસ્ટર્બડ, નોટ ઓન્લી પાગલ્સ. પછી એક આ છે કે જે મોક્ષ માર્ગની બહાર નથી જતો. એક એવો છે કે જે ડિસ્ટર્બ રહ્યા કરે છે, કોઈ વધુ ડિસ્ટર્બ રહ્યા છે. અને એક એવો છે કે એના ડિસ્ટર્બન્સનો કોઈ ઉપાય જ નથી. ત્યારે આને આપણે પાગલ કહીએ, અસાઇલમમાં મૂકી દઈએ, વેન ઇટ કેન નોટ બી ક્યોર્ડ. બટ ધીસ પેચ ઇટ કેન બી ક્યોર્ડ. વાય આર યુ જસ્ટ રનિંગ ટુ ધીસ પેચ? ઓર વાય આર યુ સીઈંગ કે નથિંગ ઇઝ રોંગ વિથ મી વેન દેર ઇઝ ઓનલી જેલસી એન્ડ બ્લેમિંગ અને આ જ બધી દુર્ભાવનાઓ છે? તો દેર ઇઝ સમથિંગ રોંગ. કાં તો સ્વીકાર જ નહીં કરે, કાં તો અતિ સ્વીકાર કરે કે ના ના, હું તો અધમાધમ છું, અભવી જ છું. એમ એને ખબર નથી કે અભવીને આટલા ખરાબ પરિણામ ન થાય. યુ હેવ ટુ મેક અ ન્યુ કેટેગરી નાઉ ફોર યોર સેલ્ફ. અભવીને આટલા ખરાબ પરિણામ ન થાય, સમજે ને? એટલે આ ચીજ બરાબર જોઈ લો કે ઉદાસીનતા એ જ ઉપાય છે કે તમે દૂર જ થઈ જાઓ, કોઈ બી ઓપ્શનમાં નહીં જાઓ. જસ્ટ withdraw, upeksha, udasinta. And that is so important. Oscar Wilde ke ke jivan ma be dukh chhe. Ek, je joitu tu e na mali. Biju, je joitu tu e mali. Joitu tu na mali ho, to bhi dukhi thao. Ane joye te evu mali ni, to bhi suddenly you start undervaluing what you have. ઓવરવેલ્યુઈંગ કે પેલું કર્યું હોત ને તો સારું થાત, પેલી છોકરીને પરણ્યું હોત ને તો સારું થાત. લગ્ન પછી 15 વર્ષે આવું સૂજે પાછું કે આની સાથે કર્યા કરતાં પેલું બી માંગવું આવ્યું હતું ત્યાં કરી આવતો હતો. 15 વર્ષ પછી, 15 દિવસ પછી ના થવું જોઈએ, અરે 15 મિનિટ પછી બી ના થવું જોઈએ. ડિસિઝન ઇઝ ડિસિઝન, નાઉ સ્ટે. ફ્રેન્ચ ચિંતક વોલ્ટેર, વોટ હાઉ ડુ યુ સે વોલ્ટેર? Whatever, French, I don't know how to, શું સાયલન્ટ હોય ને શું બોલવાનું એ તો કોઈ ફ્રેન્ચના જાણકારને જ પૂછે. કોઈ બી એક ફ્રેન્ચ ચિંતક ચાલશે તમને? હા, એક ફેમસ ફ્રેન્ચ ચિંતક હતો. વાત સાચી છે એટલે આઈ જસ્ટ ગીવ ધીસ નેમ, બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ એક્ઝેક્ટલી. કોઈ એને ઓળખે નહીં, એટલે એના મનમાં એક ઈચ્છા થઈ કે સર કંઈક તો પોઝિશન હોવી જોઈએ આપણી સોસાયટીમાં, કંઈક તો આપણું સ્થાન હોવું જોઈએ. અરે કોઈ આપણે ઓળખે ને, આમ પાસ થઈ જાય તો જય પ્રભુ નાખે, ઓળખતા જ ના હોય. આપણે કંઈક કંઈક કરવું જોઈએ એ રીતે. એટલે હી હેડ અ લોટ ઓફ ડિઝાયર ટુ બીકમ ફેમસ. પછી વોટ એવર હી ડીડ, વોટ એવર હિઝ વર્ક્સ વર, એના કારણે હી બીકેમ ફેમસ, વેરી ફેમસ. સો ફેમસ કે જ્યાં જાય ત્યાં ટોલા થઈ જાય. એની ઘરની બહાર પણ ટોલા હોય, ટ્રેનમાં કે બસમાં કે ગાડીમાં કે ક્યાંય બી જાય તો ટોલા હોય. એટલા બધા કે એ પછી એનાથી થાકી ગયો. અને ફ્રાન્સમાં તો એવી માન્યતા કે સુખી માણસના કપડાનો એક ટુકડો લઈ અને જો તમે એનું પેલું શું કહેવાય, માદલી બનાવો, એમ્યુલેટ શું કહેવાય, એ બનાવે તો તમે બી સુખી થઈ જાઓ. કેટલીય વાર ઘરે ફાટેલા કપડે પહોંચે, કારણ કે બધા ખેંચે એક એક ટુકડો લેવા માટે. આટલો બધો ફેમસ, હવે એનાથી અકલાઈ ગયો કે કોઈ મને ન જાણે તો સારું. અમારા બિલ્ડિંગમાં જ રહેતી હતી આશા પારેખ, પૃથ્વીમાં રહેતી હતી પહેલાં, વર્ષો પહેલાં. અને વેન શી બીકેમ સો ફેમસ, આઈ થિંક 60s 70s ક્યારે ફેમસ હતી, 60s કે 70s એનો જમાનો હતો ત્યારે. તો શી બીકેમ સો ફેમસ, સો શી કુડ નોટ જસ્ટ ગો આઉટ. હા, અને એને ચોપાટીની ભેલ બહુ જ ભાવે, પારેખ એટલે તો સમજાય ને, ગુજ્જુ આપની. એને એટલું બધી એ ભેલ ભાવે, પણ હવે ક્યાં એ ઊભી રહે તો સીધો ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ સ્ટાર્ટ થઈ જાય. એન્ડ ફેમસ બનવું એ બી એક દુઃખ છે, એ ફેમસને લાગે અને નોટ ફેમસને ના લાગે.
અને એને એમ લાગે કેટલી મજા આવે આમ પાંચ જણ આવે ને આમ ઓટોગ્રાફ આપવાનો હોય, ફોટા પાડવાનો, અને એને જ એનું દર્દ. પછી એને એક, હું સ્કૂલમાં તો ત્યાંની આ વાત છે મને ખ્યાલ છે, એને મેગેઝિનમાં એક વખત કીધેલું કે હવે મને ભેલપુરી ખાવી હોય ને તો હું બુરખો પહેરીને જાઉં છું, બુરખો પહેરી અને ત્યાં રેકડી આગળ પહેરી બેસીને ખાય, ઊભી રહીને ખાય. તો એવી જ આ વોલ્ટેરની સ્થિતિ થઈ કે એને પછી એને એટલી બધી અકલામણ થતી, અને ખરેખર એ ઈચ્છતો કે આવું કોઈ મને ના ઓળખે અને મારી પાસે ના આવે તો સારું. અને જાણે ભગવાન જેવું કોઈ તત્વ હોય સંસારમાં એવું બન્યું, અને જાણે ભગવાન પાસે કાન હોય એવું બન્યું, અને જાણે ભગવાન પાસે પ્રેમ હોય એવું બન્યું, એટલે કે ભગવાને એની પ્રાર્થના સાંભળી હોય એવું બન્યું. કે કોઈક એના વિશે મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને કંઈક ઉલટી અફવા અને કંઈક કોઈ ખોટી અફવા ફેલાય અને એના કારણે બધાને એના માટે તિરસ્કારનો ભાવ જાગ્યો. વેન હી ડાઈડ ઓનલી 5 પીપલ વર ધેર ફ્રોમ થાઉઝન્ડ્સ ઓફ પીપલ ટુ 5. તો આ તો બધું દ્વંદ છે. અહીંયા વેન યુ આર નોટ ફેમસ યુ વોન્ટ ટુ બી ફેમસ, વેન યુ આર ફેમસ યુ ડોન્ટ વોન્ટ એનીબડી ટુ નો. તમને થાય કે ગુપચુપ કશે ભાગી જાય, કોઈને ખબર ના પડે તેમ. એક વૃત્તિ એવી છે કે બધાને ખબર પડે, ખબર પડે જાહેરાતની વૃત્તિ. એક વૃત્તિ એવી છે કોઈને ખબર ના પડે એવી રીતે આપણે ચાલ્યા જઈએ, કોઈને ખબર ના પડે. આ આ દ્વંદ છે. અને તમે આ લેશો તો અહીંયા ઇટ્સ ઓક્ઝિલેટ્સ. ઉદાસીનતા એટલે મનના આ દ્વંદોની પાર પર આવી ઉદાસીનતા. જો એક જણને મેં સલાહ આપી કે કશાય ઉપર કાબુ નહીં રાખવાનો, કશાય ઉપર કાબુ નહીં રાખવાનો, એ પ્રસંગને મિનિંગલેસ કરી નાખવાનો, એની વેલ્યુ જ ઘટાડી દેવાની, એને મિનિંગલેસ બનાવી દો ને પછી કશાય ઉપર કાબુ નહીં રાખવા પડે, કશાય ઊભા જ નહીં થાય. ચિત્તમાંથી સંસાર સરકી જવો જોઈએ. આવી રીતે આમ સંસારનો ત્યાગ નહીં કરવાનો, આમ હું ત્યાગ કરું છું સંસારનો, ગમે ત્યારે તું પાછું ઉઠાવી દેશે. આટલું ગણી ગણીને જે દાન કરે અને આમ આટલા રિસ્પેક્ટફુલી જે ત્યાગ કરે ને એ પાછળથી લેવાનો જ છે આ ચીજ પાછી. નહીં, સરકી જવો જોઈએ તારા મન ઉપરથી. એટલો મિનિંગલેસ થઈ જાય કે આમ સરકી જાય તારા મન ઉપરથી. મોનોપોલીની ગેમ હોય ને અને એમાં તમને ખબર પડે કે આ નોટ ખોટી છે, પછી લોભ ઉપર કેટલો થોભ કરવો પડે, લોભ ઉપર કેટલો કાબુ રાખવો પડે. જેવું એમનું મિથ્યાપણું તારા બુદ્ધિમાં ચડ્યું એટલે એ મિનિંગલેસ લાગવા માંડ્યું. પછી વ્યાપાર કરે તો પણ કોઈ જોડાણ ન થાય. એટલે કશાય પર કાબુ એ તો છે ને દમનના ક્ષેત્રની ભાષા છે. આ એ પ્રસંગને, એ ચીજને એટલી મિનિંગલેસ તમે વેલ્યુ થવી જોઈએ, એટલી મિનિંગલેસ લાગવી જોઈએ કે ઇટ જસ્ટ ગોઝ આઉટ. કચરો બધો નીકળી જવો જોઈએ. આમ તમે એક એક કચરો આમ કાઢો છો નાતા વખતે, આમ 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 કચરો કચરો, એ કાન સિવાય બીજી બધી, કાન નાક સિવાય, કારણ કે ત્યાં તો આંગળી નાખી નાખજો ને કાઢતા હશો એવી. બાકી તો આમ પાણીના વેનમાં બધું નીકળી જવું જોઈએ. અરે કેટલો કચરો તે ભેગો કર્યો છે, આવા મુખ્ય મહેમાનને તે બોલાવ્યા છે અને કબાડીની દુકાન બનાવી દીધી તારા હૃદયની, કબાડીની દુકાન, કચરો જ કચરો. આના માટે વેર ને, આના માટે ઈર્ષ્યા ને, આના માટે, અને આવા મહેમાનને બોલાવે, આવા મહેમાનને બોલાવે તો એકવાર એ મહેમાન ખાતર તો સાફ કરી દે તારું ઘર. અને પછી સાફ ઘર જોઈને તને લાગશે ઓ આઈ સ્ટે ઇન સચ અ બ્યુટિફુલ હાઉસ, આઈ નેવર ન્યૂ, ધેન યુ વિલ રિમેન ધેટ. તો ઉદાસીનતા માટે જે પાંચ ચીજ કીધી છે તે સમજી લો. પહેલું શું છે? ઉદાસીનતા ઉદાર છે. ઉદાર કેમ કીધી? સુખ આપવામાં ઉદાર છે. જ્યારે ઉદાસીનતા તમારામાં હોય ને તો ઉદાસીનતા સુખ આપવામાં, તમને સુખ આપવામાં ઉદાર છે, બહુ ઉદાર છે. એટલે કે બહુ સુખ આપે છે. એટલું જ નહીં, કલ્પવૃક્ષ જેવું છે આમ, જાણે તમારી બધું જ વિરામ વિરામ વિરામ, કોઈ ઉત્તેજના કે ડિસેટિસ્ફેક્શન રહે નહીં એવી સ્થિતિ. અને ઉદાર એ અર્થમાં કે તમે પણ બહુ ઉદાર થઈ જશો બીજાને પ્રેમ આપવામાં. એક ઉદાર કે ઉદાસીનતા આવે સુખ આપવામાં ઉદાર, અને ખરેખર સુખ આપવામાં તમે ઉદાર થઈ જશો. કારણ કે એ તો બહુ સામાન્ય, આ તો સિદ્ધાંત છે, સુખી સુખ જ આપે. તમે ઉદાસીનતા તમને સુખ આપે, તમે એ ઉદાસીનતાના આધારે જે સુખ પ્રાપ્ત કર્યું તે તમે બીજાને આપવાના. પછી જેવું બીજાને આપશો એટલે એનું રૂપ થઈ જશે મૈત્રી, એનું રૂપ થઈ જશે કરુણા.
સમજાય? એટલે ઉદાસીનતા એ રીતે ઉદાર છે. ઉદાસીનતા શ્રેષ્ઠ છે, કારણ કે સમતાનું સુખ આપે છે. અને સમતાનું સુખ ટેમ્પરરી નથી, સમતાનું સુખ પરમેનન્ટ સુખ છે, આત્માના અનુસંધાન વાળું છે, અને તેથી એ પરમેનન્ટ છે, પોતામાં સ્થિર રાખે છે. બોલી કલ્યાણકારી છે ઉદાસીનતા, કલ્યાણકારી, કારણ કે અનેક ગુણની વૃદ્ધિ કરી મૂકે છે આ, એટલે તારું કલ્યાણ કરે છે, મોક્ષ માર્ગે તને આગળ વધારે છે, શાંત કરે છે, પાપમાંથી મુક્ત કરે છે, અશુભ દુર્ભાવનાઓમાંથી તને મુક્ત કરે છે. વળી એ શાસ્ત્રનો સાર છે, આગમનો સાર છે, સર્વશાસ્ત્રનો સંકેત એક ઉદાસીનતા તરફ જ છે. દરેક ક્રિયાની નીચે તમે લખી દો, નિત્યક્રમ ફો ઉદાસીનતા, ભક્તિ ફો ઉદાસીનતા, સ્વાધ્યાય ફો ઉદાસીનતા, સેવા ફો ઉદાસીનતા. એન્ડ જસ્ટ સી, જસ્ટ રીડ ધેટ અગેન, યુ રાઇટ ઇટ એન્ડ રીડ ઇટ અગેન, તમારો આખો ભાવ બદલે. આ ચીજ માટે જ મારે બધું કરવું છે. રાગ દ્વેષનો રોધ જેમાં છે, ઉદાસીનતા જેનું ફળ છે, એવી મધ્યસ્થ ભાવનામાં મારે સ્થિર રહેવું છે. એટલે સર્વશાસ્ત્રનો સાર છે, બસ આટલું કર્યું તો બધું કર્યું, ને આટલું જાણ્યું તો બધું જાણ્યું. સર્વશાસ્ત્રનું આ હું 28મા કલાકે વાત કરું છું. 27 કલાક થઈ ગયા આપણા પર્યુષણમાં, મૈત્રી આદિ ભાવના લગભગ 27 થઈ ગયા. હા, એક્ઝેક્ટ કલા, એટલે 28મો કલાક સ્ટાર્ટ થાય છે. એમના 12:15 છે અને 28મો કલાક સ્ટાર્ટ થાય છે. હવે 7 જ કડી બાકી છે. તો આ બધાનું સાર એક જ છે, ઉદાસીન રહેજે, રાગ દ્વેષ રહિત થવો એ મારો ધર્મ છે, એ જૈન ધર્મ છે, એ વિતરાગનો ધર્મ છે, એ મેં તને આપેલો ધર્મ છે, રાગ દ્વેષ રહિત થજો. આપણે કેમ વર્તીએ છીએ ને આપણે શું કરીએ, કપાવ દેવી કેવું બોધ આપ્યો જૂઠા ભાઈને. બહુ લોકો બોલતા કે એ તો કોઈ ગૃહસ્થને ગુરુ માને છે, અને સ્ટ્રિક્ટ સ્થાનકવાસી જ હતા જૂઠાભાઈનો પરિવાર. એટલે કે હવે આ તો દેરાસર જતો થઈ ગયો, આ તો આમ કરતો થઈ ગયો પેલું, એટલે કે, અને એના કારણે નિંદા બી થતી. ત્યાં સુધી તો કંઈ જૂઠાભાઈને ટચ ના થયું, પણ જેવું કૃપાવદેવની નિંદા કોઈકે શરૂ કરી કે આ પેલો એના જેવો જેનો એક ફ્રેન્ડ છે, બિકોઝ સેમ એજ હતી ને, લગભગ 1-2 વર્ષનો ફરક, ને 24-26 વર્ષની ઉંમર, એટલે બધા તો આમ જીવન હૃદય આપી તે જ ના થયા ને, તો કે એનથી બી નાના થયા, તો કે પેલો છોકરો છે ને આ આપણો આ જૂઠાને ખોટા માર્ગે લઈ જાય છે. આવું જ એવું સ્ટાર્ટ થયું ને, પછી એમનાથી સહન નહીં થયું. નેપાળની જ કથા છે, હું પછી નેપાળમાં કહીશ તમને, શું જૂઠાભાઈની કથા છે હું નેપાળમાં જ કહીશ. તો એ જૂઠાભાઈથી સહન ન થયું, એટલે પ્રભુને પત્ર લખ્યો કે લોકો મારી નિંદા કરે એનો મને વાંધો નથી, પણ મારા કારણે તમારી નિંદા, અને આવા સમયે મારે શું કરવું. કૃપાદેવે બોધ પત્ર 37મો લખીને મોકલ્યો. આપણે શું કરીએ છીએ અને કેમ કરીએ છીએ કોઈ લોકોને જણાવવાની જરૂર નથી. માત્ર પોતાને પૂછ કે તું તારા આત્માનું કલ્યાણ કરવા માટે આ કરે છે, અને બસ, તો બીજા બધા સંકલ્પ વિકલ્પને મૂક, એટલે કે ઉપેક્ષા ભાવના ભાવ, તમારી ટેકનિકલ ભાષામાં ઉપેક્ષા. તમારી ઈચ્છા હોય તો આપણે ક્યારેક એ પત્ર લેશો પાછો, એટલો અદ્ભુત. એમ કે લોક તરફ નજર નહીં કર, લોકની ઉપેક્ષા કર, અને મહાપ્રમોદની મૂર્તિ એવા પાર્શ્વનાથનું ધ્યાન કર, જેનું અમે પણ ધ્યાન કરીએ છીએ એનું તું પણ ધ્યાન કર, અને બધા જગતના સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મૂકી, અને જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે એ સ્મરણમાં રાખજો. કોઈ પણ પ્રકારે મારે રાગદ્વેષ કરવા નહીં, મારા થકી કોઈને ન થાય એની પૂરી સાવધાની રાખવી બસ. તો સર્વશાસ્ત્રનો સાર છે, નિશ્ચોળ છે, રહસ્ય છે ઉદાસીનતા. એ કર્યું તો બધું કર્યું, ને એ જાણ્યું તો બધું જાણ્યું. અને છેલ્લું છે, ઇષ્ટફળ દેનારી, મોક્ષફળ દેનારી, પરથી મુક્ત કરનારી, એક્સટર્નલ ડિપેન્ડન્સીમાંથી મુક્ત કરનારી, શાંત સ્વીકાર કરાવનારી આ મધ્યસ્થ ભાવના, અને એના ફળરૂપે જે ઉદાસીનતા તે છે. નેક્સ્ટ. પરિહર પર ચિંતા પરિવારમ, ચિંતય નિજ મમ વિકારમ રે, તબ કિમ કોપી
સુખ મનુભવ પરિહર પર ચિંતાની આળ પંપાળ છોડીને તું તારું અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કર. કોઈ કાંટાવાળા કેરડાને એકઠા કરે કે કોઈ વળી આંબા ભેગા કરે, તારે શું લેવા દેવા છે એની સાથે? ચિંતા ચાર પ્રકારની છે. પોતાની આત્માની ચિંતા નંબર વન, એને કહેવાય ઉત્તમ ચિંતા. એનાથી નીચે અર્થની ચિંતા, કારણ કે પારમાર્થિક જીવનની સાથે વ્યવહારિક જીવન પણ આપણે જીવી રહ્યા છે અને એના માટે ફૂડ, ક્લોધિંગ, શેલ્ટર જોઈએ, એના માટે રિસોર્સિસ જોઈએ, એના માટે એ અર્થનો ફ્લો જોઈએ કોઈ બી કોઈપણ પ્રકારે. એટલે એની ચિંતા થાય બહુ સ્વાભાવિક છે. ધંધો ના ચાલતો હોય તો શું કરીએ, કેવું કરીએ, પેલું કરીએ, એટલે એ ચિંતા જો પારમાર્થિક દ્રષ્ટિએ કામની નથી પણ એક વ્યવહારિક જીવન માટે એ ચિંતા રહેવાની જ. એટલે એને સેકન્ડ નંબર પર મૂકી, પહેલી આત્માની ચિંતા, સેકન્ડ, થર્ડ કામની ચિંતા. કામ એટલે ભોગેચ્છા. હવે ક્યાં જવું છે નેક્સ્ટ વેકેશનમાં, નેક્સ્ટ વેકેશનમાં ક્યાં જવું છે, એની બી એક ચિંતા હોય. કઈ હોટલમાં જશું, ક્યાં જશું, કયું પિક્ચર જોવાશું, બરફી જોવા જશું, એ તો 14th આવી ગયું ને, કેવું કંઈક છે ને, હા, તો બરફી જોવા જશું કે પેલું ઓ માય ગોડ જોવા જશું, પેલું હિરોઈન જોવા જશું? તો તમને ખબર નથી એટલે મને ખબર છે, કારણ કે હું આંખ બંધ કરીને જ બેઠો રહેતો એટલા માટે. તો આની પણ એક ચિંતા હોય છે, ક્યાં ફરવા જવું, શું કપડાં પહેર, કેવા કપડાં પહેરવા, કેવું ખાવાનું બનાવશું, પેલું કરશું, આ કરશું, એની બી ભોગની પણ ચિંતા કે બરાબર આટલા પૈસા વાપરીએ તો બહુ મજા લઈને આવશું, આપણે બાદેન બાદેન જઈએ છીએ તો આપણે બહુ સુખી થઈને આવશું, એનું અત્યારથી કઈ હોટલમાં રહેવું છે ને શું ભોગવશું ને શું કેવી રીતે દિવસ, એનું આપણે પ્લાનિંગ નથી કરતા. હા, અને વળી ત્યાં કયા કપડાં પહેરવાના છે એ અત્યારથી પેક નથી કરતા, અને કોની સાથે વાત કરશું ને શું કરશું ને બધું બધું કરજે, પણ આ ભાવનાઓ પણ લઈ જજે સાથે દરરોજ સાંભળજે. 28 કલાક કે 28.5 કલાક, કેટલા મેક્સિમમ 28.5 કે 28 કલાક લેવું ને આમ રાઉન્ડ ફિગર, તો 28 કલાક દરરોજ એક એક કલાક સાંભળવાનું આખો 28 દિવસ. રવિવાર રવિવાર ફ્રી, ત્રણ રવિવાર ફ્રી, એક રવિવારે કામ કરવાનું, પાછું એક મહિનામાં તમારું પાછો અભ્યાસ થઈ જશે. બે બે દિવસે એક એક સ્વાધ્યાયને ફેરવી જાઓ અને એ બરાબર દ્રઢ કરી દો. હવે ટીક કરતા જજો. અત્યારના તમે કુતૂહલ હતી શું આવશે શું આવશે, બહુ ભારે ભારે બધા શ્લોક તો નહીં હોય ને, એટલે લાંબા લાંબા તો નહીં ચાલે, બધા નાના નાના જ છે, પણ તમને અત્યારના તો જિજ્ઞાસા છે. હવે તમે સાંભળું એટલે તમને એક એક ચીજ બેસે છે અને બેસે એટલે તાળી પાડો, કારણ કે જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી તાળી નથી પાડતા, પણ જેવું તમારા મગજમાં બેસે એટલે તમને તાળી પાડવાનું મન થાય છે. અને એમ કરતા હવે જે સાંભળો ને ટીક કરવા માટે સાંભળજો, આ વાત હવે મારા મગજમાં બેસે છે, આ મારા મગજમાં સેટ થઈ ગઈ છે, આ સેટ થઈ ગઈ, ચેકલિસ્ટ તરીકે વાપરો એન્ડ સી હાઉ વન્ડરફુલ. એટલે સીધું આ જ્ઞાનને તમે શ્રદ્ધામાં ઠોકશો એને બરાબર, એટલે ઈચ્છા હોય કે ન હોય યાદ આવશે, યાદ તો આવશે. પછી તમારી કેટલી તમારા પૂર્વ સંસ્કારની ઉપેક્ષા કરીને તમે મોક્ષ માર્ગની તમારું જે વીર્ય પણ આવશે. તો એક ચિંતા કઈ હતી, આત્માની,
બીજી ત્રીજી ડુ યુ અગ્રી વિથ મી કે ભોગની બી ચિંતા હોય શું ખાવું ને કોણ ક્યાં ફરવા જવું ને કોણ કોની સાથે લેવા ને કોને કોને નથી લેવા કોને નથી લેવાનું હાઈસ્ટ ટેન્શન હોય પાછું એને ખબર બી ના પડવી જોઈએ કે અમે એને ઇન્વાઇટ બી કર્યો નથી એ આવશે એટલે બરાડા ને કંકાસ એ જ કરશે આપણાની એટલે ભોગની બી ચિંતા અને ચોથી ચિંતા પારકી ચિંતા વસ્ટ આ ત્રણમાં એટલીસ્ટ તું તો હતો આત્મામાં તું હતો તારા આત્માની જ વાત હતી એટલે અર્થ યોર પ્રોબ્લેમ્સ ઓફ અર્નિંગ કામની ચિંતામાં બી તું ભોગવવાવાળો એક પાત્ર હતો એટલે ચલો જે બી તું પ્લાનિંગ કરશે એટલીસ્ટ તને ફાયદો તો થશે ને એમાં ભોગની ચિંતાની બી પણ પારકી ચિંતા પેલો ક્યાં જાય છે સ્પેન જાય છે કે જર્મની જાય છે તે તારા મારે કંઈ લાવવાનું નથી કે તું આશા રાખી શકે કે સ્પેન જશે તો આ લાવશે ને જર્મની કશું લેવા દેવા નથી તો બી પારકી ચિંતા કર્યા જ કરે હવે એને તાતે નવી વહુ આવવાની છે ભગવાન જાણે ફાવશે કે નહીં ફાવે લે એને ફાવશે કે નહીં ફાવે એમાં તને શું ચિંતા પણ તું એનું ડિસ્કશન કરે કે તો એ લોકો તો કચ્છીમાંથી એકલા આવ્યા છે પહેલાં કે કાઠિયાવાડમાંથી એકલા આવ્યા છે કે પેલામાંથી લાવ્યા છે ઝાલાવાડના લાવ્યા છે મને નાનો તો ત્યાં ઝાલાવાડ બોલતા ને હું ઝઘડેલા ઝઘડેલા બોલતો પછી મને ખબર પડી કે એવું જ હોય એટલે હું મશ્કરી બી કરતો હતો પછી મને ખબર પડી કે આપના સૌભાગભાઈ ઝાલાવાડના હતા એટલે પછી મેં બોલવાનું બંધ કરી દીધું કારણ કે આ પુરુષ ઝાલાવાડમાં પાક્યો આખા ઝાલાવાડનો ઉદ્ધાર કરી નાખ્યો હવે કાંઈ ના બોલાય કેટલી ચીજ અમને કાઠિયાવાડની નથી ફાવતી પણ આ પુરુષ કાઠિયાવાડના પ્રદેશમાં જીવ્યો હવે કાંઈ બોલાતું નથી બહાર ઘણી ચીજ હા એટલો તો મહિમા એ એટલો ક્રેડિટ તો એ પ્રદેશને પણ જવો જોઈએ ને તો ચાર ચિંતા થઈ ગઈ ને જો ફટાફટ કરવાનું છે આ તમે તાલીઓના કારણે પછી એક વાગી જશે આત્માની ચિંતા કામની ચિંતા અર્થની ચિંતા કામની ચિંતા અને પારકી ચિંતા અધમા ધમા પેલી ઉત્તમ મધ્યમ અધમ અને અધમાધમ પારકી ચિંતા એટલે આ પારકાનું આ આ બાપા બોલતા હશે તે આના માટે બોલતા હશે હા એના માટે પણ તું કેમ ચિંતા કરે છે એની એટલે પારકી ચિંતા નહીં કરે તું જો જગતના જીવ બધા કર્મને આધીન વર્તે છે ઊંચું નીચું તો થયા જ કરવાનું છે આજે ડાયો તો કાલે ગાંડો આવું ચાલ્યા જ કરવાનું છે આ નાટક તો જ ચાલે અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈફનો નાટક છે કે આજે જે પેલો શાંત હોય તો કાલે એ જ બરાડા પાડે આજે એના આંખમાંથી આંસુ હોય તો કાલે એકદમ પથ્થર જેવો થઈ જાય બધા જીવ કર્મને આધીન જ્યાં સુધી ધર્મ સત્તા સેટ પ્રતિષ્ઠિત ન થઈ ત્યાં સુધી કર્મને આધીન જીવ વર્તવાના છે એટલે આવું બધું તું તારું ધ્યાન રાખ તું પારકી ચિંતામાં છે ને પછી ફોકસ તારું બદલાય તારા પરિણામ બી શુદ્ધ રહેવા જોઈએ એના જેમ અશુદ્ધ છે તેમ તારા પણ અશુદ્ધ ન થવા જોઈએ નિંદા કરીને એટલે તું તારા પરિણામ તારા ભાવ તારા વિચાર તારી દશાનું ધ્યાન રાખ કારણ પારકી ચિંતા કરતાં કરતાં એ વિષય જો થોડો લાંબો ટાઈમ તારા મનના મન પર રહ્યો ને તો તું પક્ષપાતી થઈ જાય જસ્ટ ટોક અબાઉટ સમવન એન્ડ લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ સમથિંગ બેડ ફોર 5 મિનિટ્સ 6th મિનિટ પર યુ સ્ટાર્ટ લેબલિંગ ધ પર્સન પાસિંગ અ જજમેન્ટ ઓન નિંદા થોડો ટાઈમ તમે પારકી ચિંતા કરીને અરે પારકી ચિંતામાં વ્યક્તિ કેમ તમે પેલું શિખંડપુરીની કરો ને થોડી ચર્ચા કરો આ પેલું સ્વામી વાત્સલમાં હતું ને પેલું શાસ્ત્રીય શિખંડ શાસ્ત્રના નિચોડ રૂપ જે શિખંડ તે શિખંડની તમે ચર્ચા કરો થોડી થોડી હા એટલે મહેશભાઈ ચર્ચા સ્ટાર્ટ કરી આટલું સરસ આપણા કિચનનું હોઈ જ ના શકે એટલો ટેસ્ટી હતો મહેશભાઈને કહું છું હું કિચનની વાત નથી કરતો હું ને શિખંડની બી વાત નથી કરતો એમના મતની વાત કરું ના જોઈ શકો જ્યાં આપણે 10-10ની લાગી જાય 10 રૂપિયા ક્યાં મળે છે હવે બેટ લગાડું કે આ આ લોકોએ ના જ બનાવ્યો હોય કારણ કે મને ભાવ્યો એમ કહેતો મહેશભાઈ હવે જો આ આ વિચારને થોડા લાંબા કરો 5 મિનિટ સુધી ચલાવો આ ચર્ચા 6th મિનિટ પર યુ વિલ બી સ્ટાર્ટ આ તો બધા નકામા છે
અથવા તો ત્યાંથી જ ખાવું જોઈએ, પેલું જ કરવું જોઈએ. યુ વિલ સ્ટાર્ટ લેબલિંગ એન્ડ જજિંગ. એક સેકન્ડ માટે હોય તો જજમેન્ટ ડઝ નોટ કમ. તીવ્ર કસાઈ જીવની તો વાત જ ઓર છે, પણ લાંબો ટાઈમ ચાલે ને એ જ ચીજ તને મારી નાખે. આ જ ઘડિયાળ હું આમને આમ પકડી રાખું ને, પકડી શકાય કે નહીં, કેટલી હલકી છે. પણ જેવા છ કલાક થાય ને પછી આ જ ઘડિયાળ મને અહીંયા એવું દુઃખ આપે, અને કોઈ વાર 60 કલાક થાય તો, જો કે એટલું તો હું ભૂખ્યો રહી જ નથી શકતો 60 કલાક સુધી, પણ હા 60 કલાક મેં આમનું આમ પકડી રાખ્યો તો આ ઘડિયાળ જ મને કોઈ વાર ફેન્ટ કરાવી દે અને મૃત્યુ કરાવી શકે. આ કોઈ મોટો ઘડિયાળ નહીં જોઈએ, રાજાભાઈ ટાવર નહીં જોઈએ. આ જ એમ પારકી ચિંતા થોડી વધારે ટાઈમ તારા મન પર રહીને તારા મનને પક્ષપાતી બનાવશે, કશાઈ બનાવશે, અને ધીમે 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 તને દુર્ભાવનાઓમાં એકદમ ગ્રસિત કરશે. શું એટલે કે કોઈ બી પ્રસંગ હોય બહુ મન પર નહીં રહેવા દેવો. એટલે યુ શુડ ઓલવેઝ ટાઈમ યોર સેલ્ફ. 2 મિનિટ થઈ ગઈ, હવે પેલું સિન્ડ્રેલાની જેમ 2 દિવસ પહેલાં જ હું બેબીને સિન્ડ્રેલાની કથા કહેતો હતો. આ બેબીનો હું ઉપયોગ કરું છું. કઈ રીતે તમે સાંભળો, મેં એને એક એવું સેટ કર્યું છે કે યુ હેવ ટુ નોટ કોલ મી બાપા, યુ હેવ ટુ કોલ મી રાકેશ ઝવેરી. મને અમિત કહે કે શું બાપા આવું શીખવાડો છો એને. મેં તો બધા મને ભગવાન ભગવાન કરે જ ને, મને કોક એવું ટોલું પણ જોઈએ જે મને થોડું નીચે જમીન પર લાવે. એટલે હવે એ કે ડોન્ટ ડૂ લાઈક ધીસ રાકેશ ઝવેરી, એમ કે મને. અને હું ગલગલિયા કરું તો કે ડોન્ટ ડૂ લાઈક ધીસ રાકેશ ઝવેરી. એટલે મને થાય કે થોડું આમ બધા ભગવાન ભગવાન કરી મૂકે ને, ઉડ્યા જ કરવાનું. પછી આમ એવું બી એક વર્ગ હોય કે જરા સ્પીડ બ્રેકર જેવું બનવું જોઈએ. એટલે હવે મને એને પૂછો, એનું મારું નામ પૂછો ને, તમે ભૂલી ગયા છો, તમને કોઈ યાદ નહીં હોય, વાપરતા જ ના હોય ને, પછી કાટ લાગી જાય ને. તો એને પૂછો, શી વિલ ટેલ પ્રોપરલી. તો એને 2 દિવસ પહેલાં સિન્ડ્રેલાની કથા કહેતો હતો. મેં તો 12 વાગે એને પાછો આવી જવાનું કીધેલું, અને 12 વેન ધ ક્લોક સ્ટ્રક પેલું 12, એટલે ભાગી ને પછી એની સેન્ડલ નીકળી ગઈ. અને પછી તમે કથા તો ખબર છે ને, એ લઈશ તો દોડવાશે. એટલે એને કહેતો એવી રીતે યુ કેન ટાઈમ યોર સેલ્ફ કે નહીં. પારકી વાત હોય, નિંદા હોય કે ન હોય, પણ પારકી વાત થોડી લાંબી ચાલશે એટલે નિંદામાં ઉતરશે, અથવા પક્ષપાતી વલણ થવાનું થવાનું ને થવાનું બસ. તો કે પણ મન મારું સક્રિય રહે, આઈ નીડ સમ ફૂડ ફોર માય માઇન્ડ. હા તમે કહો કે બહુ મન પર રાખવાનું નહીં કોઈ વિષય, મારું મન તો તને કહું ને શું કરવાનું. પર ચિંતાની હાલ પંપાલ છોડી તું તારા અવિકારી આત્મ સ્વરૂપનું ચિંતન કર. કેટલું સુંદર તો કીધું કે 2 મિનિટ પહેલી તારી વાત થઈ ગઈ ને, પ્લાનિંગ થઈ ગયું ને તમારું, કાલના પાંદડાનું પ્લાનિંગ થઈ ગયું ને, શું બનાવું કેમ જોયા કરે છે, પ્લાનિંગ થઈ ગયું ને શું બનાવું. બસ હવે આત્માનું ચિંતન કર, હવે આત્માનું ચિંતન કર, અવિકારી આત્મ સ્વરૂપનું, નિશ્ચય નૈતિરી પ્રરૂપિત આત્માનું શુદ્ધ સ્વરૂપ જે શરીર અને વિકાર રહિત છે, એવા અવિકારી આત્મ સ્વરૂપ. નહીં તો તમને કહે કે આત્માનું વિચાર કરજે એટલે પાછો તું બધાના ગુણદોષ જોશે. અવિકારી આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, પરમ ગુરુ જેવો સહજાત્મ સ્વરૂપ, નિશ્ચય નૈતિ પ્રરૂપિત જે આત્માનું સ્વરૂપ, એનું તું ચિંતન કર. કે જેથી જો તું વિકારીનું ચિંતન કરશે તો વિકારી થશે, અને અવિકારીનું ચિંતન કરશે તો અવિકારી થશે. તું પેલા કિચન કમિટી બધા વિકારી કહેવાય, હા, એટલે અજ્ઞાની છે એ દ્રષ્ટિ. તો વિકારીનું ચિંતન કરશે તો તારામાં પણ વિકાર જાગશે. તું અવિકારી આત્માનું ચિંતન કરશે તો અવિકારી થશે. તો તું અવિકારી તત્વ ઉપર દ્રષ્ટિ રાખ અને તારી અંદર અવિકારી પરિણામોનું ઉત્પાદન કર. બહુ સરસ વાત. અને પછી કીધું, કોઈ કાંટાવાળા કેડાને એકઠા કરે કે કોઈ વળી આંબા ભેગા કરે તેમાં તને શું લેવા દેવા. કોઈ કેરી કે કોઈ કાંટા, કોઈને ત્યાં ડિવોર્સ થયો કે કોઈને પેલું એક્સ્ટ્રા અફેર છે, એનું પેલું આ છે, એમાં તું રહી ગયો. એની આટલી બધી નિંદાને ચર્ચા કરે જાણે હું રહી ગયો, આખી જુવાની પસાર થઈ ગઈ, અને આવી કોઈ મોજ મજા મેં ના કરી. ને એમ નહીં કર, તું અવિકારી આત્મ સ્વરૂપમાં લાગી જા. જો તારી દશા ને તારો ભાવ બહુ નીચે ન ઉતરી જાય એની ખૂબ ધ્યાન રાખજે. અને કોઈ બી વિષય તારા મન ઉપર લાંબો ટાઈમ તો જ ટકે જો ચીકણું હોય. ચીકણું એટલે રાગયુક્ત હોય, રાગ કે દ્વેષની ચિકાસ હોય ને એ વિષય મન ઉપર વધુ રહે. અને જેવો એ રાગ સુકાઈ જાય ને, ચિકાસ નીકળી જાય, તો એ વસ્તુ રહેતી નથી.
તો તું ભૂલી જ નથી શકતો અને આમ ફરિયાદ કરે એનું કારણ તને બહુ રાગ છે. રાગની ચિકાસ છોડી દે, કોઈ પણ વિષયને મન ઉપર બહુ લાંબો ટાઈમ નહીં રાખ, પારકી ચિંતાની આળપંપાળ ન કર, અવિકારી આત્મ સ્વરૂપનું એ કર ચિંતન કર અને બીજા શું કરે ને શું નથી કરતા એની સાથે મને કાંઈ લેવા દેવા નથી, પણ મારા અવિકારી આત્મ સ્વરૂપના ચિંતનથી મને બહુ લેવા દેવા છે, કારણ કે એટલું હું દઈશ ને ફોકસ તો હું ઘણો પરમાનંદ લઈ શકીશ. એટલે લેવા બી છે ને દેવા બી છે. તો તું અવિકારી આત્મ સ્વરૂપનું ચિંતન. યોપિ ન સહતે હિતમુપદેશમ તદુપરિ મા કુરુ કોપમ રે, નિષ્ફલયા કિમ પરજનતાત્યા કુરુષે નિજ સુખે લોપમ રે. અનુભવ વિનય સદા સુખ જો તારી કહેલી હિતની વાત પર ધ્યાન નથી આપતો તો એના પર ગુસ્સો ન કરીશ. પારકાની અર્થહીન પલોજણ કરીને તું શા માટે તારા આત્મસુખને ગુમાવે છે? એક પ્રસંગ મૂક્યો, કોઈ જો તારી કહેલી હિતની વાત પર ધ્યાન નથી આપતો તો જ્ઞાની કહે છે તારી ફરજ હું સમજાવું. તારી ફરજ શું છે હું સમજાવું. સલાહ આપવી ત્યાં તારી ફરજ પૂરી. પછી એ ફરજ એ પાલે છે કે નહીં, અથવા એ પાલવી જ જોઈએ એવો આગ્રહ રાખો, અને ન પાલે તો દુઃખી થવું કે ગુસ્સે થવું આ બધી તારી ફરજ છે જ નહીં. યોર ફરજ ગેટ્સ ઓવર. હા, માને તો ખાસ ધ્યાન રાખવાનું. યોર ફરજ ગેટ્સ ઓવર, એડવાઇસ આપી દીધી ફરજ ઓવર. કારણ કે તમારી ફરજ છે ધ્યાન ખેંચવું જોઈએ, ખોટું થતું હોય કે આ થતું હોય ધ્યાન. એના ઉપરાંત જે છે એ બધી તારી સાધકતાની ખામી. તું એડવાઇસ બી ના આપે તો મા તરીકે ખામી, પણ તું ફર એડવાઇસ આપીને એના પછી તારી મમ્મી બી કહે છે અને અને એ એડવાઇસ આપી પછી જે પાલવાનો આગ્રહ આ તારો રાગ છે. અને આ રાગનું પરિણામ બી તમને કહી દઉં શું થશે. તું જેટલો પાલવાનો આગ્રહ રાખશે એટલું જ એને ન પાલવાનું મન થશે, અને જેવું એ નહીં પાલે એટલે તમને દ્વેષ થશે, કાં તો દુઃખ થશે, કાં તો દ્વેષ થશે, કાં તો તું કલહ ઊભો કરશે, કંકાસ ઊભો કરશે, કાં તો તું ડિપ્રેશનમાં ઉતરી જશે. વેન યુ કાન્ટ વેન્ટિલેટ યોર એંગર યુ વિલ ગો ઇન ટુ ડિપ્રેશન ઓર યુ વિલ ક્રિએટ અ બિગ ક્વોરલ આર્ગ્યુમેન્ટ. આવું થશે જ કારણ કે તને એડવાઇસ પાળવાનો આગ્રહ છે અને તને તું એને ફરજ ગણે છે. પણ જ્ઞાની કહે છે કે ફરજ તારે મોટા પુરુષ પાસે શીખવાની. તારી શું ફરજ છે એ મોટા પુરુષ પાસે શીખ, જ્ઞાની પાસે શીખ. તારી ફરજ ખાલી એડવાઇસ આપીને પતી જાય છે બસ. આ આગ્રહ નહીં. સી, ઇફ ધ અધર પર્સન ઇઝ ડેફ, આપણે એવું નથી લાગતું કે આપણો દીકરો ડેફ થઈ ગયો છે? એવું નથી લાગતું તમને? આ પડે છે કે આપણે આટલી હિતોપદેશ આપીએ, આટલી સલાહ આપીએ છે, આટલું હિતકારી અને કેટલા હેતથી પાછું, જે એને કદી નથી લાગ્યું. પણ આપણે તો આપીએ છીએ ને, હેતથી જ આપીએ છીએ ને. અને ઇફ ઇઝ ડેફ, એટલે તમે જ્ઞાનીને પૂછો કે એ બહેરો જ થઈ ગયો છે, જેને મારું સાંભળતો જ નથી, તો શું કરવાનું? એક શિષ્ય ગુરુજીને પૂછ્યું તો ગુરુજી કીધું, ઇફ હી બીકમ્સ ડેફ યુ બીકમ ડમ. બોલવાનું બંધ કરી દો હવે તમે, બીકમ બ્લાઇન્ડ.
સ્ટાર્ટ ઇગ્નોરિંગ ઇટ નાવ. એને આખો દિવસ મન ઉપર ચડાવી ચડાવીને આમ દુઃખી થયા કરવું, એના કરતાં બસ હવે આટલું જ એનું પુણ્ય હશે, આટલું જ એનું હવે જે એનું ભાગ્ય હજી આવવાના જ પાછળ શ્લોક કે હવે એનું ભાગ્યમાં જે હશે તે થશે. હવે આનાથી વધારે કરીને જો હું મારા આત્માના પરિણામ બગાડું તો એ પણ ફરજ ચૂકું છું. હું એની ફરજ એ ચૂકે છે એનું લેક્ચર આપું છું, અને જ્ઞાનીએ જે મને મારા પ્રત્યેની ફરજ શીખવાડી એ ચૂકાય છે એનું કાંઈ નહીં. તો બસ હવે હવે મારી લિમિટ આવી ગઈ છે, હવે મારા પરિણામ બગડે છે તો અહીંયા હું મર્યાદા બનાવી દઉં કે આના પછી એને એના ભાગ્ય ઉપર છોડી દઉં. વાત બેસે છે કે નહીં? ભગવાન ઋષભદેવ અને એનો પૌત્ર કોણ? મરીચીનો તો ભરત ચક્રવર્તી પુત્ર, અને ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચી, અને મરીચી અત્યંત લાડકો. એટલે ઋષભદેવ દીક્ષા લીધી તો ઋષભદેવની પાછળ પાછળ કે મારે પણ દીક્ષા લેવી એમ કરીને એને પ્રભુ ઋષભદેવ પાસે દીક્ષા લીધી. એક જ ઉનાળો આવ્યો, જો એક આવેશમાં અને ઉલ્લાસના આવેશમાં દીક્ષા તો લઈ લીધી, પણ એક જ ઉનાળો આવ્યો અને ગરમી સહન કરી શક્યો અને એના પરિણામ બગડવા લાગ્યા. હવે એટલા બધા બગડી ગયા કે એને ખ્યાલ આવી ગયો કે હું આ દીક્ષિત જીવનમાં હું રહી શકીશ નહીં. હવે બે જ ઓપ્શન છે, એક તો પાછા ઘરે ચાલ્યા જાઉં, તો કે એ તો આટલો કાયર બનીશ ને તો મારા મહેલમાં એટલે મારા પિતાના મહેલમાં કોઈ મને મારી કદર નહીં કરે, બધા મને ફેલિયર તરીકે જ જોશે. કારણ કે જો એક બાજુ પેલું નદી છે અને બીજી બાજુ આગ છે એના જેવું છે, કૂવો છે એમ સમજો, એક બાજુ નદી એક બાજુ કૂવો, આ બાજુ જવાય નહીં કારણ કે બધાની સામે હું કાયર ઠરીશ કે એકવાર નીકળ્યા પછી તો પાછું ના આવી શકે, અને પેલી બાજુ હું રહી શકતો નથી, હું વિશેષ મારા ચારિત્ર ધર્મમાં રહી શકતો નથી. એટલે પછી એ કાયર બની અને થોડી છૂટછાટો લે છે, એમાં જે ત્રિદંડી ત્રણ ચીજના એને જે છૂટ લીધી એ આપ જાણો છો એટલે હું વિસ્તાર નથી કરતો. આ બધું જ ભગવાન ઋષભદેવ જાણે. ભગવાને સલાહ બી આપી, એવું નથી કે સલાહ નથી આપી, ભગવાને સલાહ બી આપી કે તું આમ કર આમ કર, પણ તે વખતે એના જે બી શિથિલતા હશે એમાં એને સલાહ ન માં ભગવાન મધ્યસ્થ રહ્યા. ભગવાને એડવાઇસ આપી પણ એ એડવાઇસનું પાલન થવું જ જોઈએ, અને આ નથી કરતો તો એને સીધો કરવો જોઈએ એવો કોઈ આગ્રહ રાખ્યો નહીં. જો આ મધ્યસ્થ ભાવના કેટલી, એડવાઇસ આપી એન્ડ ફિનિશ. નંદીસેન મુનિ પહેલાં જ્યારે સંસારમાં અવસ્થામાં હતા, ભગવાનના પ્રવચન સાંભળી અને ઉઠે છે કે મને દીક્ષા આપો, ભગવાને એને પણ સલાહ આપી હમણાં ના લે. કારણ કે ભગવાન એના 12 વર્ષનો ઉદય જોતા હતા કે 12 વર્ષ તો વેશ્યાના ઘરે રહેવાનો ઉદય છે, 12 યર્સ ભગવાન જાણતા હતા. ભગવાન એને કીધું ના ભગવાન, પછી આવો અવસર ક્યારે આવે, આવો અવસર. જો આ એટલે મેં કીધું ના, વિનંતીઓ બી તમારી અગેન્સ્ટ જ જવાની છે. અને પછી ભગવાન તરત ઉદાસીન થઈ ગયા. એકવાર એડવાઇસ આપી પણ ગમે તે રીતે એ એડવાઇસનું એ પાલન ન જ કરે એવો બલજબરીથી, ગઈકાલનો શ્લોક હતો ને, બલાત્કારે કોઈને ધર્મ પમાડતા નથી. એકવાર આદેશ આપ ઉપદેશ આપી ઉદાસીન થઈ જાય છે, એટલે સલાહ આપી ન કર્યું. અને પછી એને એવું ઉદય આવ્યો અને 12 વર્ષ એને ગણિકાને ત્યાં રહેવાનું વારો આવ્યો. એટલે અહીંયા કહે છે કે કર્મની વિચિત્રતા છે. આનંદગંજી મહારાજે કીધું તેમ જગત જીવ હે કર્માધીના અચિરજ કછું ના લેના. તો શું કરવાનું? અવધુ આપ સ્વભાવ મેં સદા મગન મેં રહે. તું તારા સ્વભાવમાં રહી ને મગ્ન રહે, તારા પ્રમાણે બહાર થાય અને તું મગ્ન થવા જાય છે ને એમાં દુઃખી ને દ્વેષી તું બની જાય છે. એટલે એકદમ સરસ રીતે વાત કરી કે તારું એનું ભવિતવ્ય જો, કે તારું પુણ્ય ઓછું જો, કે ગમે તે 12 ચિંતનમાંથી જે ચિંતન કરવું હોય, પણ તું સ્વસ્થ રહે. મનની સ્વસ્થતા આત્મિક સુખને પ્રાપ્તિ કરવા માટે અત્યંત જરૂરી છે. તને જો આત્મિક સુખ જોઈએ તો પહેલાં તારું મન સ્થિર હોવું જોઈએ, અને મન સ્થિર કરવા માટે તારે બધા પ્રસંગોને ભૂલતા આવડવા જોઈએ. એટલે પારકી ચિંતા ન કર, તારા આત્માનું કલ્યાણ કર. ચોથું સૂત્રમ સૂત્રમ પાસ્ય જડા ભાષંતે કેચન મત મુત સૂત્રમ રે કિમ કુર્મસ્તે
विनय सदा सुख मनुभव सूत्र वदता जड़ कोई तजता सूत्र वदता जड़ कोई तजता निर्मल शास्त्र नीर रे निर्मल शास्त्र नीर रे मूत्र पीवे कोई अमृत नितजी मूत्र पीवे कोई अमृत કેટલાક જડબુદ્ધિના લોકો શાસ્ત્રોની વાતોને બાજુએ મૂકીને ખોટી વાતો કરે છે, શાસ્ત્ર વિરુદ્ધ દલીલો કરે છે. કોઈ જો સરસ દૂધ છોડીને મૂત્ર પીવા તત્પર હોય તો આપણે શું કરવાના હતા? ગઈકાલ સુધી જે વિનયવિજયજી મહારાજ કેટલા સોબર હતા, કેટલી સૌમ્ય ભાષા વાપરતા, અને એની મેં પ્રશંસા બી કરી, હે સજ્જનો હે આમ કેટલા સ્વી, એ આવું તુચ્છ બોલે, આવું તુચ્છ દ્રષ્ટાંત આપે, આવું આમ આમ સામેવાળાને ચિતરી ચડે એવું કોઈ ઉપમા કે દ્રષ્ટાંતનો ઉપયોગ કરે એ વિચારણીય છે કે કેમ આવું. હા, બીજું કાંઈ બી બોલી શકે, પણ મૂત્ર સુધી ક્યાં પહોંચી ગયા? એટલે મારી તો ટેવ તમે જાણો છો ને, કાંઈ બી સંશય થાય ડાયરેક્ટ પૂછી જ લેવાનું. મેં વિનયવિજયજી મહારાજને પૂછ્યું, મેં આવું હું તો આવું બધું વાપરું જ છું, અને પછી મારી ઇમ્પ્રેશન બી એવી જ છે પાછી. પણ તમારી તો કેટલી સારી ઇમ્પ્રેશન હતી, હા, એકદમ મીઠા મીઠા ચાપકાને અમારો, અને એકદમ મીઠું મીઠી વાત કરું, આમ ગુલાબનું ફૂલ જેને હલતું હોય તમારું એવું જ લાગે. તમારા શ્લોકો અમે બોલીએ ને તો ગુલાબનું ફૂલ આમ ફરતું હોય એવું લાગે, કોઈ દિવસ આમ ઝાપટ જેવું ના લાગે. તો કે પણ વાત જ એવી છે ને, એટલે દૂધ અમૃત જેવું ગાયનું દૂધ છોડી અને સાવ તુચ્છ મૂત્ર પીવા જેવું કોઈ ગાંડપણ કરે, એવી ગાનપણની મારે વાત કરવી છે, એટલે આ દ્રષ્ટાંત મારે વાપરવું પડ્યું કે આટલું તુચ્છ કાર્ય છે આ. તે શું છે તે જુઓ. જો શાસ્ત્ર શું છે, શાસન કરીને પણ તારી વૃત્તિનું રક્ષણ કરે, એક અનુશાસન, એક શાસન, એક કંટ્રોલ કરી તારા ઉપર અને તારી વૃત્તિને સદ્ધર્મમાં લગાડે તે શાસ્ત્ર. સર્વજ્ઞની વાણી જેને જાણી અને માની તેનું કલ્યાણ થાય છે. મૈના સુંદરીએ સર્વજ્ઞની વાણીનું માત્ર એક બિંદુ, એક ટેબ્લેટ લીધી. શું મૈના મુખને વિપા ટેબ્લેટ આટલી જ છે, જ્ઞાનીનું દીઠું હોય, બાકીનું એનું પિક્ચર છે, ફોટો મહિના સુધી. પછી આવી રીતે તમે કરશો ને તો સવા દોઢ વાગી જશે. પાછી મેં ખાલી ટેબ્લેટ કીધેલી, એટલે જ્ઞાનીનું દીઠું હોય, કેવળી પરમાત્મા એમના જ્ઞાનમાં જે જોયું તે થઈ રહ્યું છે, મારા બાપનો કોઈ વાંક નથી, આટલી જ ટેબ્લેટ લીધી અને પાર થઈ ગઈ, સ્વસ્થની સ્વસ્થ રહી થ્રુ આઉટ. એટલે આ ટેબ્લેટ તમને લેતા આવડવી જોઈએ. તમે અસ્વસ્થ થઈને નુકસાન થઈ જાય ને, પછી યાદ કરો છો જ્ઞાનીના વચન. અને મૈના સુંદરી પહેલાં જ કે હવે મારે વિપરીત ઉદયમાંથી પસાર થવાનું છે તો પહેલાં મને ટેબ્લેટ લઈ લેવા દે, મારે આજે ઉપવાસ કરવાનો. મને ગઈકાલથી અમિત મને હોમિયોપેથીના બે પડીકા આપ્યા એસિડિટી ન થાય એના માટે. તો આમ તો એસિડિટી તો ખાય તો થાય જ ને, ન ખાય તો તો બી થાય તને. તો એ મને પહેલાંથી પડીકા આપી દે, આગલા દિવસથી ત્રણ પડીકા મેં ગઈકાલે ખાધા, ખબર નહીં શું આપે છે એ જ જાણે, પણ એનાથી એસિડિટી નહીં થાય ને તો બધું ફાટે છે.
તો એવી રીતે તમે પણ ઉદયમાં નુકસાન થઈ જાય પછી દવા નહીં લેતા, ઉદય પારખીને દવા લઈ લેજો કે આવું માનહાનિ થવાની છે એની પહેલાંથી જ્ઞાનીના વચનોને યાદ કરી દો, આવું થવાનું છે એની પહેલાંથી જ્ઞાની, આ મિથ્યાત્વનો ઉદય આવી રહ્યો છે, મને અણગમો થઈ રહ્યો છે, મને વિરોધ થઈ રહ્યો છે, મને શંકા થઈ રહી, મને સત પ્રત્યે પ્રતિકારનો ભાવ જાગે, તરત દવા લઈ લે. આમ તારું બગડીને સત્યાનાશ થઈ જાય ત્યાં સુધી બહાર ન જાઓ કે પછી સર્જરી સિવાય કશું થાય જ નહીં. અને સર્જરીથી પણ થાય તો પણ એમાં પરિભ્રમણ લંબાવી દેશે, એમાં એકાદ ભાવ બીજો નિકાચિત એવો કર્મનો એવો મોટો જથ્થો લઈ લેશે, પછી શું થશે તારું? ક્યાં તારો ભગવાન સિદ્ધ અવસ્થામાં અને ક્યાં તું રખડતો હશે આમ નિગોદની ગતિમાં અને એકેન્દ્રિયની ગતિમાં? એટલે ઉદય જાણીને દવા લઈ લે, જે આને કર્યું મહિના સુંદરીએ કર્યું. અને તેથી શાસ્ત્ર ત્રણે કાલ ઉપકારી છે, શાસ્ત્ર ત્રણે કાલ ઉપકારી છે, કારણ કે સર્વજ્ઞની વાણી છે. ત્રણે કાલ જેને જોયા છે એની વાણી છે એટલે ત્રણે કાલ ઉપકારી જ હોય. કેટલાક લોકો એમ કહે ને કે ભાઈ તું ભગવાનના ટાઈમમાં છે ને આવું હતું, હવે બધો દેશકાલ બદલાઈ ગયો છે. પણ મેં કીધું ભગવાન ખાલી આટલું જોઈને નથી બોલ્યા, ત્રણે કાલ જોઈને બોલ્યા છે. તમે એક બાજુ એ ત્રણ કાલના જાણનાર કહો અને બીજી બાજુ કે આ કાલમાં એનું છે ને બહુ આમ પ્રેક્ટિકલ નથી શાસ્ત્રની વાત. પણ આ શાસ્ત્રનું પ્રરૂપનાર સર્વજ્ઞ હતો, ત્રણે કાલ તું હજી તે જોયે છે ને આ મોબાઈલ, હા તે તું જન્મ્યો તારે જોયું તું મહેશ, હા પેલું ભૂંગલા સિવાય કશું દેખ્યું નતું, આમાં પેલા કાલા મોટા મોટા એ હોય આખું ટેબલ એમાં ભરાઈ જાય ને એવી રીતે, અને ત્યાં જ બેઠા રહેવું પડે. આમ અત્યારના તમે જેમ તમારું વોક ફિનિશ કરી દો છો ફોન પર, હા એક એક કલાક વાત કરે ને ત્યારે વોક બી કરી દે છે. તો એવું તે વખતે તમને ખ્યાલ બી હતો કે આવું કંઈક નીકળવાનું છે? મહાવીરના જ્ઞાનમાં આવી ગયું હતું, કારણ કે એનું કેવળ જ્ઞાન છે, ભવિષ્યકાલ અનંત ભવિષ્યકાલ જાણ્યો છે. એટલે ભગવાનની વાણી ત્રણે કાલ, ભગવાનની વાણી જે શાસ્ત્રમાં છે એ ત્રિકાલ ઉપકારી છે, ત્રણે કાલ ઉપકારી છે. છતાં જડ બુદ્ધિ જીવો, કેટલાક જડ બુદ્ધિ જીવો કે આવા શાસ્ત્ર આઉટડેટેડ થઈ ગયા છે, નોટ પ્રેક્ટિકલ એટ ઓલ, હવે શાસ્ત્રોની આજ્ઞા અનુસાર જીવવું ઇઝ નોટ પ્રેક્ટિકલ, આઉટડેટેડ, નોટ નેસેસરી, નોટ નેસેસરી. જો ત્રણ પ્રકારના માણસો કહી શકું, એક જે લોજિકનું એટલું મહત્વ હોય કે શાસ્ત્રની ઉપેક્ષા જ કરે છે કે આવું બધું નહીં બુક્સમાં છે બધું નહીં મને લોજિકથી સમજાવો, પણ એમ લોજિક ઇઝ ગુડ, લોજિકથી સમજવું પણ ગુડ, પણ એટલે આનો અનાદર કરવો, ઉપેક્ષા કરવી, કારણ કે મહા લોજિકની તું ઉપેક્ષા કરશે તો તારું કલ્યાણ કેવી રીતે થશે? આ મહાન લોજિક છે, એક તત્વદ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિમાંથી ઉઠાવીને તને તત્વદ્રષ્ટિ આપશે. એટલે શાસ્ત્રની ઉપેક્ષા કેટલાક કરે છે, ઇમ્પોર્ટન્સ જ નહીં. નંબર ટુ, કેટલાક શાસ્ત્રની વિરુદ્ધ દલીલો કરે છે કે આ વાત બેસતી નથી, આ વાત અને આમ નથી આમ છે. પેલો ચંદ્ર સૂર્યનો પ્રોબ્લેમ આવે જ્યારે, કેટલા ચંદ્ર છે ને કેટલા સૂર્ય છે ને સૂર્ય આજ પૃથ્વીની આજુબાજુ ફરે છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે, કોઈ ફરક ન પડતો તો પણ આપણે ત્યાં કે નહીં આ વાત, આ તર્ક બેસે છે, આ શાસ્ત્રની વાત બેસતી નથી, એમ કરીને ઉલટી દલીલ કરે. ઠીક છે, આમાં કંઈ બહુ ફરક પડતો નથી, પરંતુ ભગવાનની વાત બેસતી નથી આ ભાવ બહુ ફરક પડે છે. સૂર્ય ચંદ્રનો કંઈ ફરક પડતો નથી, કોણ રાઉન્ડ રાઉન્ડ જાય છે, આ જાય કે આ જાય, પણ તને ભગવાનના કથનમાં શંકા જાગી એટલી બધું તું સાયન્ટિસ્ટને મહાત્મ્ય આપે તો ક્યાંક તું એક અજ્ઞાનીને વધારે મહિમા, અજ્ઞાનીનો પ્રભાવ તારા ઉપર વધારે છે ત્રિકાળ જ્ઞાની કરતા. તું એમ કે જ્ઞાનીની વાત મને સમજાતી નથી એમ કે, પણ એનાથી વિરુદ્ધ દલીલ. એટલે પેલો તો શાસ્ત્રની ઉપેક્ષા કરે છે, અવોઇડ, ઇગ્નોર. બીજો શાસ્ત્રની વિરુદ્ધ દલીલો કરે છે, અને ત્રીજો શાસ્ત્રના મનગમતા અર્થ કરે છે. શાસ્ત્રની ઉપેક્ષા નથી કરતો, શાસ્ત્ર વિરુદ્ધ બી બોલતો નથી, શાસ્ત્રનો અર્થ જ એની ઈચ્છા પ્રમાણે કરે છે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? ત્રણ પ્રકારના જડબુદ્ધિ જીવો છે, ક્યાંક ક્યાંક આપણે તો નથી ને આ ત્રણ ધારામાં. એક, શાસ્ત્રની ઉપેક્ષા, બે, શાસ્ત્રની વિરુદ્ધ, ત્રણ, શાસ્ત્રને મનગમતા અર્થ. એટલે શાસ્ત્ર પણ જ્ઞાની પાસેથી શીખવા,
અને એ એટલે અહીંયા કીધું કે કોઈક કોઈ માથે ના હોય ને, જ્યારે શાસ્ત્ર બી નહીં ને સદગુરુ બી નહીં. સદગુરુ તો પહેલાં જ ફાવતા નહોતા એટલે શાસ્ત્ર પાસે ગયા, અને શાસ્ત્ર બી હવે નથી ફાવતા, શાસ્ત્રની પણ ઉપયોગ બસ મને જે લાગે તે ને મારા મનમાંથી જે આવે તે, મને આમ લાગે તો આમ, મને આ પ્રમાણભૂત તો આમ થવી જ જોઈએ ને. હા, તમે કૃપાળુ દેવ મારે ગમે તેટલો મહિમા તમને હોય, પણ તમે જે બોલો એ વચન પ્રમાણભૂત તો હોવી જોઈએ. જો પ્રમાણભૂત ન હોય ને કોઈ કે તીર્થંકર બનવાના ને આમ કર્યું, કાં તો કૃપાળુ દેવે લખેલું હોવું જોઈએ, અને કાં તો તારી અંતરની અનુભૂતિ છે તો અંતરમાં રાખ. પરંતુ જ્યાં તું પ્રમાણ ના આપી શકે એ ચીજ અનેકને શંકાઓનું કારણ બની જશે. કાં તો એ સાચું હોય પણ તારી અંદરની અનુભૂતિ છે પણ તારી પાસે પ્રમાણ નથી તો અંદર રાખ, અને કાં તો કૃપાઉદેવના વચનને ટાંકીને બતાડ. એટલે શાસ્ત્રનું એટલું ઇમ્પોર્ટન્સ રાખ કે મારી વાત માટે મારે હંમેશા શાસ્ત્રની સાક્ષી આપવી જોઈએ. વિટનેસ, ધ શાસ્ત્ર શુડ બી ધ વિટનેસ ટુ વોટ આઈ એમ ટોકિંગ. સમજ્યા? કેટલી વખત આ લોકોને આત્મા પિતાને બોલવાનું હોય ને તો એ લોકો કે હા બાપા તમે આવવાના છે. ઇનફેક્ટ ફર્સ્ટ ટાઈમ વેન સ્મૃતિ હેડ ટુ ટોક શી સેડ નો આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્પીક ઇન ફ્રન્ટ. એક સંકોચ ને આદર ભાવની દ્રષ્ટિએ બરાબર છે, પરંતુ હંમેશા એવો ભાવ હોવો જોઈએ કે એ સાક્ષી હોય મારા વક્તવ્યનો. હું અંદર જ મેં રૂમમાં કહેતો બે ત્રણ દિવસ પહેલાં, મેં કીધું આ મૂર્તિ નથી, આ ન હોય તો મને બોલવાનું ફાવશે નહીં. હું એમ જ માનું છું કે એ સાક્ષી રૂપે મારી વાત સાંભળે છે, અને એની સાક્ષીએ બોલવું છે એટલે ક્યાંય બી આવેશ ના આવે, ક્યાંય બી ઉત્સૂત્ર પ્રરૂપ ના આવે. ટુ માય નોલેજ આઈ એમ એલર્ટ, પણ હવે એનાથી વિશેષ તો હું શું કરી શકું, પણ હું મારી જાગૃતિ રાખું. પણ આઈ વોન્ટ હિમ એઝ સાક્ષી, તેમ યુ શુડ વોન્ટ શાસ્ત્રની સાક્ષી. કારણ કે જેવા જ્ઞાનીથી છૂટા પડે ને પછી ધીમે 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 ગબડવાનું શરૂ થાય. જો એક વાત સાંભળો, એક એક નિર્ણયની વાત કરું પછી ફટાફટ બધા શ્લોક લઈ જાઓ. હા, ગઈકાલે તમે જમારીનું જોયું, તમે થોડા ડિસ્ટર્બ થઈ ગયા ને. કેટલું આવું પણ બની શકે, કોકને એવા વિકલ્પો આવ્યા કે તીર્થંકરનું બળ શું, તો પછી કોકને એમ થાય કે ઓહ મિથ્યા તો તીર્થંકર કરતાં બી ઊંચું થઈ ગયું. હા, જાત જાતના વિકલ્પ, અને કેટલાકને બિચારા ભગવાન એવા વિચાર બી આવ્યા, જો કે મેં ના પાડી છે કે જ્ઞાનીની કરુણા કરવાની જરૂર નથી, પણ એક ઇમોશનલી તમને થઈ જાય કે કેવું વેઠ્યું હશે ત્યારે. હા, ફેમિલી મેમ્બર તરફથી હોય, શિષ્ય, અને આમ કેટલો આગળ પડતો દીક્ષિત શિષ્ય હોય અને આવી ઉત્સૂત્ર પ્રરૂપ ના કરે, અને ઇટ્સ સચ ટ્રેજિક થિંગ. છતાં ભગવાન રડ્યા બી નહીં અને ભગવાને કોઈ તેજોલેશ્યા બી ફીકી નહીં, ભગવાન શાંત ભાવમાં, ઉદાસીન ભાવમાં રહ્યા. તો તમને વિચારો તો આવ્યા હશે, અને આવા અનેક નિર્ણયો છે, અને તમારી ઈચ્છા હશે તો આપણે એકવાર એ વિષય લેશું કે કેવી નાની નાના અસંમતિમાં મિથ્યાત્વ અને ઉત્સૂત્ર પ્રરૂપના થઈ ગઈ. નાની નાની ચીજની અસંમતિ, આ ખાલી કણે કણે મને કડે અને કડે કડે આટલામાં મને ગયું, એમાં તો એને પરિભ્રમણ વધારી દીધું. અક્ષરનો અનંતમો ભાગ બી જો જ્ઞાનીનો સ્વીકારે નહીં તો બધું ગયું તારું. આ જે વાત છે વચનામૃતની એ વાત કેટલી સાચી છે, પહેલાં કર્મગ્રંથમાં બી હતી, બી પહેલાં કે બીજા. તો ભગવાન મહાવીરને આ જમાલીનું જે નિર્ણય હતો ને એ તો ભગવાનના ઉપસ્થિતિમાં હતું, પણ બીજા કેટલા હતા કે ભગવાનની ઉપસ્થિતિમાં નહીં અનુપસ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવાન મહાવીર પછી 544 વર્ષ પછી એક બીજો નિર્ણય ઊભો થયો, અને તે શું હતું તે તમે જુઓ. એક ગામમાં, એક ગામના રાજાનું નામ હું ભૂલું છું, પણ એ ગામના રાજાએ એક મોટો વાદ, ડિબેટ આયોજન કર્યું હતું એનું, અને એમાં જુદા જુદા ધર્મના મતપંથના પંડિતોને આમંત્રણ આપ્યું કે આ વાદ માટે પધારો અને સિદ્ધ કરો કે તમારો ધર્મ શ્રેષ્ઠ છે, કે તમારે વિન ધીસ ડિબેટ. એટલે જુદા જુદા લોકોનો પણ જેવું ખબર પડે કોની સામે બોલવાનું છે, એટલે કેટલા જણ પછી વિડ્રો બી થઈ જાય. બરાબર છે, આપણે તો કહેવાના નથી ને ક્વિઝમાં કોણ છે ને, એવી રીતે છેલ્લા દિવસે જ ખબર પડશે. તો કેટલાક પછી વિડ્રો થઈ જાય પછી કે આટલા હોશિયારની સામે આપણે તો હારી જ જવાના છે, એમ કરીને વિડ્રો થઈ જાય. એક એ પ્રદેશમાં શ્રી ગુપ્તાચાર્ય પધાર્યા, આચાર્ય હતા,
અને એમનો શિષ્યનો શિષ્ય રોગ ઉપતતો તે આવે છે, એ આ અનાઉન્સમેન્ટ સાંભળે છે. એને થયું કે જો જૈનનો કોઈ પણ રિપ્રેઝન્ટેશન ત્યાં ન થાય તો ફાઇનલી એમ જ બોલાશે કે જૈનોમાં ખાલી બધું ક્રિયાકાંડો જ છે, એ લોકોમાં જ્ઞાનનો કોઈ તેજ નથી. એટલે એમ કે મારે આ ડિબેટમાં પાર્ટ લેવો છે. એના ગુરુએ પહેલાં તો ના પાડી કે તું છોડી દે આ, છતાં પણ એને આગ્રહ કર્યો કે મારે લેવો જ છે પાર્ટ. વિનંતી, આમ વિરુદ્ધ નહીં પણ વિનંતી. અને એ વિનંતી કર્યા પછી ગુરુ મહારાજે કીધું કે તારે જેની સામે આ વાત છે એ બહુ જ માયાવી છે, અને તેથી તું થોડી વિદ્યા શીખીને જા, તને કામ લાગશે. અને ઘણી બધી એના ગુરુએ એને વિદ્યા શીખવાડી, કારણ કે હવે જૈન શાસનના પ્રભાવની વાત છે, એટલે એને આ જીતવું જ જોઈએ, ને તો જૈન શાસનની ધજા નીચે જશે, એનું માનવું હોય તો કંઈ ક્વેશ્ચન નથી. એટલે વાત એ હતી, એટલી બધી વિદ્યાઓ શીખવાડે છે. આઈ એમ મેકિંગ ઇટ શોર્ટ. અને પછી એ વાદ શરૂ થવાનો હતો. હવે પેલો જે કોમ્પિટિટર હતો ને, એ જાણી ગયો હતો કે આ બહુ પ્રિપેરેશન કરે છે, કેટલી બધી નવી વિદ્યાઓ શીખી છે, આ મયુર જેવું બનવાનું ને સાપ જેવા બનવાની ને કંઈક જાત જાતની બધી વિદ્યાઓ શીખી અને વાત કરવા આવે છે. એટલે ત્યાં આવીને પેલું ટોસ કરે ને, કે ટોસ જે કહેવાતો, ટોસ ટોસ કરે, અને એમાં પછી જેનું આવે એ લે ને એની ચોઈસનું. તેવી રીતે અહીંયા બી ટોસ કરવામાં આવ્યો છે કે હુ વુડ પ્રપોઝ, એ ચીજને સામેવાળાએ ઓપોઝ કરવા. મેં આ પ્રપોઝ કર્યું હોય અને તમે સામેના પક્ષમાં હોય, એટલે યુ હેવ ટુ, આપણું પ્રપોઝિશન ઓપોઝિશન જે કહેતા હોય, એટલે કંઈ બી કરીને પહેલાં એ ટોસ જીત્યો. એન્ડ હી પ્રપોઝ્ડ, યુ નો વોટ હી પ્રપોઝ્ડ, આ સંસારમાં બે તત્વ છે, જડ અને ચેતન. નાઉ ધીસ વોઝ ઇન ધ પ્રપોઝિશન બાય ધ અધર પર્સન. આનું એને અપોઝ કરવાનું. એને ખબર હતી કે આ જૈન આચાર્ય છે, અપોઝ કેવી રીતે કરશે? આચાર્ય ને જૈન સાધુ છે તો એ કેવી રીતે અપોઝ કરશે રોગગુપ્ત? એટલે એને એવી ટ્રીક કરી કે એને સાચી ચીજને પ્રોપોઝિશનમાં મૂકી કે હવે જે કરે એ ઉલટું જ કરવું પડે. એટલે ઉલટું કરવામાં એનું વીર્ય ફૂરશે નહીં અને હું જીતી જઈશ. એટલે એને કીધું સંસારમાં તત્વ બે જ, જીવ અને અજીવ. અને પેલાનો જે અહંકારનો આવેશ હતો, પ્રીતિ, જે અહંકારનો આવેશ, હા સુઈ જાવ, સુઈ જાવ બે મિનિટ. તો અહંકારના આવેશમાં એ બોલે છે કે ના, જગતમાં ત્રણ તત્વ છે, જીવ અજીવ ને નોજીવ. હવે એને પ્રૂવ બી કરવાનું ને, ખાલી બોલવાનું નથી. તો એવી ઘોષણા કરી, એની પ્રૂવ ઇટ, કે આ જીવ છે, આ અજીવ છે. અને પેલી ઘરોલીની પૂંછડી આમામામામ થતી હોય ને, કપાઈ ગયા પછી બી આમામામામામ થતી હોય, તો એનામાં જીવ અને અજીવ બંનેના લક્ષણ છે. વાત જીતી ગયો, એટલો પ્રખર એની શક્તિ. કુતર્કથી કૃપાળુદેવ કહે છે કે કુતર્કથી જૈન દર્શનનું ખંડન કરીને બતાવીએ, પરંતુ એમાં અમારા આત્માનું હિત નથી. એટલે હવે આવી સ્થિતિ થઈ, અને પછી જીત્યો એટલે બધા શ્રાવક શ્રાવિકો બધા ત્યાં હતા, જૈન ધર્મનો જય જયકાર થયો, કે એટલા ખુશ થઈ ગયા કે આપણે જૈન સાધુ જીત્યા વાદમાં. અને વાંચતે ગાતે જાણે એ કે કે ચલો એના ગુરુ પાસે જાય વાંધવા માટે. તે વખતે ગુરુજી કાંઈ બોલ્યા નહીં, કારણ કે બધા બહુમાન કરતા હોય ને, તમે કાંઈ બોલે ને એટલે એમ લાગે કે તમને ઈર્ષ્યા આવી. તે વખતે કાંઈ બોલ્યા નહીં, બધા ચાલ્યા ગયા. પછી એના શિષ્યને બોલાવીને કહે છે કે ભલે વાદમાં તારે જે કરવાનું હતું તે કર્યું, કારણ કે તારે તો સિદ્ધ કરવાનું હતું કે જૈન ધર્મના સાધુઓ છે, એ જ્ઞાનમય શક્તિ એ લોકોની જબરજસ્ત હોય છે, એ સિદ્ધ કરવાનું તે કરી દીધી. હવે ત્યાં જઈને મિચ્છામી દુકડમ કર્યા કે આ તો વાદના માટે હું આમ બોલ્યો, બાકી જગતમાં તત્વ તો બે છે, જડ અને ચેતન. હવે મિચ્છામી દુકડમ કરીને, કારણ કે આપણે તો સત્ય મહાવ્રતના ધારક છે, અને હવે એનો અહંકાર આડો આવ્યો કે ના, જ્યાં હું આટલી જીત મેળવ્યો હોઉં ત્યાં જઈને જ મારે કહેવાનું હોય કે આ તો બધું મારું શો ઓફ નોલેજ હતો, બાકી ટ્રુથ ઇઝ નોટ ધીસ, ટ્રુથ ઇઝ ધીસ. હી કુડ નોટ ડૂ ઇટ. એના ગુરુજીએ 6 મહિના એને સમજાવ્યો, 6 મંથ્સ એવરી ડે, કે આ ન ચાલે, આ ઉચ્ચ સૂત્ર પ્રરૂપના ન ચાલે, જ્ઞાની વિરુદ્ધ એક પણ વાત ન ચાલે. 6 મહિના સુધી પછી એ ન માન્યો, ત્યારે ગુરુજી ઉદાસીન ભાવમાં રહીને
એને સંગ બહાર કાઢ્યો. આવી કેટલીય કથા છે કે જ્યારે ઉત્સૂત્ર પ્રરૂપ ન થતા હોય તો એને સંઘની બહાર કાઢવાનું કાર્ય ગુરુજનોએ ઉદાસીન્ય ઉદાસીનતાની મૂર્તિ, કરુણાની મૂર્તિ, છતાં સંઘહિત માટે એને સંઘ બહાર કાઢ્યો. એનું પેલું મુંડન કરીને એ કરીને કે હવેથી આ શ્રમણ સંઘમાં અમારા સંઘમાં નથી, કારણ કે એની માન્યતા અને અમારી માન્યતા અલગ છે અને થાય. એટલે જો આવી તે શાસ્ત્રની ઉપેક્ષા, શાસ્ત્રના વિરુદ્ધ વાત જેમ રોગગુપ્ત કરી તે કોઈ બી હેતુથી, અને શાસ્ત્રના મન ગમતા અર્થ, આ ત્રણે કરવાથી શું થયું હતું કે કિમ કુર્મઃ, શું કરીએ આપણે? કોઈ આવું કરે, આપણે કરુણાથી એને સમજાવીએ તો પણ એ ન માને તો વોટ કેન વી ડુ, કિમ કુર્મઃ? આટલો જ મંત્ર તને આપ્યો, ચેતન જી તું તારું સંભાળ, કિમ કરવા? એટલે કે આપણે શું કરીએ? કોઈ દૂધ છોડીને મૂત્ર પીવા જાય અને એમાં જ એને સુખ લાગે અને એ માનવા તૈયાર ન હોય તો આપણે શું કરીએ? આપણે આપણા પરિણામોની સંભાળ રાખીએ. નેક્સ્ટ. પશ્યસિ કિમ ન મનઃ પરિણામમ નિજ નિજ ગત્ય અનુસારમ રે યેન જનેન યથા ભવિતવ્યમ તદ ભવતા દુર્વારમ રે અનુભવ વિનય સદા સુખ મનુભવ મતિ પ્રમાણે ગતિ થાય જે માણસની જેવી ગતિ હોય એવી એની મતિ થાય છે. આ વાત તું કેમ સમજી શકતો નથી? જે માણસનું જેવું ભાવિ હોય છે એ બદલવું ખૂબ મુશ્કેલ છે, અશક્ય છે. ઉદાસીન થઈ જવા, ઉપેક્ષા કરવા માટે કેવા વિચારો કરવા તેની વાત કરી. જો એક વાત સમજી લો કે બધા જીવ એક વિકાસ ક્રમ છે, વિકાસક્રમ, અને બધા જીવ એ વિકાસક્રમની અંદર આગળ વધી રહ્યા છે. પણ એ જ્યાં હોય ને એ પ્રમાણે જ એની વૃત્તિ પ્રવૃત્તિ માન્યતા થાય. ફોર એક્ઝામ્પલ, એવરીબડી ગોઝ ટુ સ્કૂલ, બટ ઇફ સમબડી ઇઝ ઇન ફોર્થ સ્ટાન્ડર્ડ તો એની બુદ્ધિ આટલી હોય, એની વૃત્તિ આવી હોય, એની સમજ આટલી જ હોય, એને આ સમજતા આટલો ટાઈમ લાગે, અને જે એજ સ્ટાન્ડર્ડમાં હોય તેને એ જ વાત સમજતા હાફ ટાઈમ લાગે. સમજાય કે નહીં? બધાનું એક બંધારણ હોય. એ વિકાસ ક્રમમાં જો હવે સમજો, તું તારાથી ત્રણ જ ભાવ મોક્ષ દૂર હોય તો તારી એક અમુક ફિક્સ પેટર્નની વૃત્તિ પ્રવૃત્તિ હશે. પણ સમજો આના 30,000 ભાવ હોય, એટલો એ હજી વિકાસ ક્રમમાં એટલો દૂર છે તો એને અમુક વાત સેટ જ નહીં થાય, અમુક વાત એકદમ ફાસ્ટ સેટ થઈ જશે. અને એની વૃત્તિ પ્રવૃત્તિ, જો કેટલાક લોકો માટે જૂઠું બોલવું એટલે જાણે એ જૂઠું બોલે ને પછી સ્યુસાઇડ કરવાના એને પરિણામ થાય. પ્રાણના કષ્ટે પ્રાણાંતે પણ એ જૂઠું નહીં જ બોલે, મરી જવું પડે તો મળે પણ જૂઠું નહીં બોલે. અને કેટલાક ધજા જેવા હોય, ધજા જે બાજુની હવા હોય આને બી હા પાડે ને આને બી હા પાડે એવા હોય, એને માટે જૂઠું બોલવું ઇઝ નથિંગ. અને દુઃખ બી નહીં થાય એને, એને પ્રાયશ્ચિત શું એને કે પાપ કર્યું એવું ન લાગે. અને પેલાને જૂઠું બોલ્યા પછી ચોધાર હશો રડે, આને વેશ્યાગમન કહેતા હોય પછી કાંઈ નહીં, અને આ કાંઈ જીવી ન શકે એક દિવસ. એટલે આપણે ખબર પડી જાય વિકાસ ક્રમમાં આ જીવ ક્યાં છે ને, પ્રવૃત્તિથી નહીં ખબર પડે, બધા એક સાથે જ બેઠા છે અહીંયા, પણ એની અંતરંગ કોમલતા પરથી ખબર પડે કે આટલું પાપનું એને આટલું દુઃખ છે, અર્થાત વિકાસ ક્રમમાં બહુ આગળ છે.
અને આને કાંઈ ફરક પડતો નથી, આમાં એવી રીતે હશે જાણે કે મેં તો આવા પાપ જ નથી કર્યા, મેં તો આવું કર્યું ને, એના મુખ ઉપર ખબર ના પડે, ખેદ કે પશ્ચાતાપ કે લજ્જા સુદ્ધા ન હોય, એ બીજી ક્ષણે પાછો ભગવાનની આરતી બી ઉતારી શકે પાપ કરીને, એટલો બધો નિષ્ઠુર ને નિર્ધ્વંસ પરિણામ્યું. તો આપણે ખ્યાલ આવે કે આ વિકાસ ક્રમમાં બહુ પાછળ. એટલે એમ કે તું સલાહ આપે કોકને, પણ એને સેટ જ ન થાય કે બહુ ટાઈમ લાગે. એક ભૂલ સમજાવતા કેટલાકને 2 કલાક લાગે, અને કેટલાકને આ બુદ્ધિનો વિષય નથી, આનામાં બહુ બુદ્ધિ છે અને ઓછી એમ નહીં સમજતા. વિકાસ ક્રમમાં એ બહુ પાછળ હોય તો એનો અમુક ચીજ સેટ જ ન થાય, અને આને તરત જ આમ એક શબ્દ બોલે મને સમજાઈ ગયું અને બીજી વાર નહીં થાય. આપણે ખ્યાલ આવે આ વિકાસ ક્રમમાં આગળ છે. જો હું રિપીટ કરું છું ઘડી ઘડી, કારણ કે વેન સમ પીપલ જસ્ટ નોટ અન્ડરસ્ટેન્ડ સિમ્પલ બેઝિક 2+2=4, તમારે શું વિચારવાનું એ અહીંયા આપ્યું છે કે નો, કોઈ વાર વિકાસ ક્રમમાં હજી એને લાખો ભવો બાકી હશે, એટલે આટલી સિમ્પલ ટ્રુથ પણ સમજતો નથી કે ડાયજેસ્ટ થતું નથી. અને ક્યાં સુધી ઉપેક્ષા ભાવના, તો કે જો તું પૂરો પ્રયત્ન કરજે હા એને સુધારવા માટે, એના સુધારવામાં નિમિત્ત બનવા માટે, એનું સારું થઈ જાય એના માટે પૂરો પ્રયત્ન કરજે નિમિત્ત બનવાનો, પણ આટલું કર્યા છતાં પણ જો ન થયું તો તારે શું વિચાર કરવો, તે અહીંયા કીધું છે. બહુ સરસ છે. જો જે માણસની જેવી ગતિ હોય એવી એની મતિ થાય એ વાત તું કેમ સમજતો નથી? એ માણસનું જેવું ભાવિ હોય તે બદલી ના શકાય. 3 વિકલ્પ લઈએ આપણે, એક 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 સેકન્ડમાં, 30-30 સેકન્ડમાં, જેવી ગતિ તેવી મતિ. એટલે કે આટલું આટલું સમજાવ્યા પછી બી આની મતિ ફરતી જ નથી, દેટ મીન્સ કે એની અમુક વિષમ જ ગતિ થવાની હોય ને તો એને આવા જ પરિણામો આવે, એને ક્રોધના જ પરિણામ આવે. આને મારી નાખો, કારણ કે એને જેમ સૈનિકને મરવાના આવ્યા, કારણ કે એને નરકે જવાનું હતું. જેવી ગતિ તેવી મતિ, આ તો મૃત્યુ વખતની વાત થઈ. પણ કેટલાક લોકો મરીને તિર્યંચ ગતિમાં જવાના હોય, એનું બંધારણ જ અમુક પ્રકારનું હોય. જે નરકમાં જવાના હોય એનો તરત જ આમ બ્લાસ્ટ જ થશે. જે દેવ ગતિમાં જવાનું હોય એના પરિણામ આખા, એનું આખું બંધારણ તત્વાર્થ સૂત્રમાં આપ્યું છે આશ્રમના કારણો વગેરે. એટલે કે જો આની ગતિ જ ખરાબ થ, જ્ઞાનીઓ આ તર્કનો આશ્રય લઈને શાંત થઈ જાય ઉદાસીન, કે બહુ સમજાવવાની ટ્રાય કરી પણ આ જીવને સમજવું જ નથી. કોઈ વાર એનું ભાવિ જ એને ભૂલવે છે. જેવું ભાવિ તેવું, એનું ભાવિ જ એવું હશે, એનું ભવિતવ્યતાનો પરિપાક જ નથી થયો, એનું તથા ભવ્યતાનું આવ્યું નથી, એટલે એને અમુક ચીજ સેટ જ નથી થતી. અથવા આ ભૂલ કેટલી ગંભીર છે, ભૂલ માને છે પણ આ કેટલી ગંભીર ભૂલ છે એને સમજાતી નથી, કારણ કે ખૂબ પરિભ્રમણ બાકી છે. એટલે હું આટલી કચકચ કરું, આગ્રહ કરું, દ્વેષ કરું, દુઃખી થાઉં, આટલો ટાઈમ એનર્જી વેસ્ટ કરું, પણ એ વિકાસ ક્રમમાં જ એટલો પાછળ છે કે આટલા સારી દશા આઈ કેનોટ એક્સપેક્ટ, આટલા સારા ભાવ આઈ શુડ નોટ એક્સપેક્ટ. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ એવું મહાભારતમાં દુર્યોધન માટે વપરાયું છે, કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આનો વિનાશ જ થવાનો હોય ને, એને બધું વિપરીત જ થાય, વિપરીત જ પકડશે. એટલે હવે તું ઉદાસીન થઈ જાય, તું દુઃખી નહીં થતો, તું દ્વેષી નહીં થતો, મારી સલાહ કેમ નથી માનતો, તું તરત સમજી લેજે કાં તો મારું પુણ્ય ઓછું, કાં તો એના કર્મનું આ, કાં તો એનું ભાવિ એને ભૂલવે છે. હું શું કરી શકું, હું કેટલું બદલી શકું, હું ભવિષ્ય, એનું ભવિષ્ય હું કઈ રીતે બદલી શકું, મારામાં શું તાકાત. હું નિમિત્ત બનવાની મેં કોશિશ કરી પણ એનું એક કાર્ય થવાનું ન હોય તો એ મને નિમિત્ત તરીકે સ્વીકારતો નથી. જો કાર્ય થવાનું હોત તો હું નિમિત્ત બની ગયો અને કાર્ય થઈ ગયું, પણ એ થવાનું જ નથી, એના પરિણામ સારા થવાના જ નહોતા, તો મારી એડવાઇસ નિમિત્ત બની શકી નહીં. બિકોઝ મેં તો નિમિત્ત આપ્યું હતું ને, પણ એ ન બદલી શક્યો, કારણ કે બનવાનું જ નહોતું, આમ જ નિશ્ચિત હશે, એને આટલા કર્મબંધ કરવાના જ હશે કે એને આટલું પરિભ્રમણ બાકી હશે. હું શું કામ મારા પરિણામ બગાડું છું એમ કરીને છોડી દેવાનું. ડોન્ટ ઇવન કન્સિડર યોર સેલ્ફ અ ફેલિયર ફોર ધીસ, બિકોઝ એનો કાલ જ ના પાક્યો હોય તો એમાં તું કેવી રીતે સક્સેસફુલ થવાનો હતો? તું એનું એ થવાનું જ ના હોય તો યુ કુડ નોટ બીકમ સક્સેસફુલ, યુ ડિન્ટ હેવ એની ઓપ્શન. સો ડોન્ટ કન્સિડર યોર સેલ્ફ એઝ અ ફેલિયર. માય એડવાઇસ ફેલ્ડ, જ્ઞાની વિલ નેવર સે અને કે આઈ ફેલ્ડ. નો, એનું ભાવિ આવું હતું, આઈ ટ્રાઈડ માય બેસ્ટ, પણ એનું ભાવિ એને ભૂલવે, વિનાશકાલે વિપરીત બુદ્ધિ અથવા જેવી ગતિ તેવી
માંથી એનો નેક્સ્ટ જન્મ આવો જ થવાનો હતો, તો એને આવું જ સૂઝે છે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? કેટલા સુંદર! એના માટે કોઈ અભાવ લાવવાની વાત નથી, પણ આ પણ એક સત્ય છે કે એ ફોર્થ સ્ટાન્ડર્ડ જેટલી જ આનામાં બુદ્ધિ છે, એઇટ સ્ટાન્ડર્ડ જેટલી બુદ્ધિ નથી, એટલે એને બહુ સૂક્ષ્મ ગંભીર ઊંડી વાતો નહીં થાય. કેટલી વખત આને બોલાવે ને આને ન બોલાવે ને, તો સમજવું કે વિકાસ ક્રમમાં એ આગળ છે, એટલે અમુક ગુરુગમ એને જ અપાય તને ન અપાય. કારણ કે તને મળશે તો બી તું પ્રમાદ કરશે. તે ભટ્ટી કરી છે ને, ક્યાં કરે છે ધ્યાન? તું લાયક નહોતો. તને પહેલાં કીધેલું નહીં આવ, નહીં આવ, નિકટ નહીં આવો, તું લાયક નથી. પણ તો બી બધાનું ગાડરિયા પ્રવાહની જેમ આવ્યો, કેટલું કરે છે ધ્યાન તું? સમજ્યા કે નહીં? કારણ કે વિકાસ ક્રમમાં તું બહુ પાછળ છો. હજી તો તને કેટલા જ્ઞાનીઓનો યોગ થશે ત્યારે કોઈને સદગુરુ બનાવીને તારું કલ્યાણ થશે. આ સદગુરુથી તારું કલ્યાણ નહીં થવાનું હોય, ન તો આવો પુરુષાર્થ ના હોય તારે. સમજ્યા? નેક્સ્ટ. રમય રદા હૃદયંગમ સમતા સંપૂર્ણ માયા જાલમ રે વૃથાવહસી પુકલ પર વશતા માયુહ પરિમિત કાલમ રે અનુભવ વિનય સદા સુખ મનુભવ સમતારાણી સંગે રમજો સમતારાણી સંગે રમજો સંકેલી માયા જાલ સંકેલી માયા જાલ વ્યર્થ તજો બુધ ગલ પર વશતા વ્યર્થ તજો ચિત્તને આહલાદ આપનારી સમતાને હૃદયમાં રમતી કરીને માયા જાળને સંકેલી લે. તારું આયુષ્ય બહુ ઓછું છે, તું નાહક પર પૂતગલની ગુલામીમાં ગરીબ બને છે. તારું આયુષ્ય બહુ ઓછું છે તો તું ત્રણ ચીજ કરી લે. એક, સમતાને હૃદયમાં રમતી કર. બે, માયા જાળને સંકેલી લે. ત્રણ, પર પૂતગલની ગુલામીમાં ગરીબ જે તું બને છે તે તું છોડી દે. ઉદાસીનતા આવે, મનોવિકારોના નાશ થાય છે, અને ઉદાસીનતા લાવવા માટે આ ત્રણ ચીજ કીધી. અને તું આ ફટવરાતી કર, કારણ કે તારું આયુષ્ય ઓછું. પ્રમાદ એટલે શું? પ્રમાદ આ ઘેરાય તેને પ્રમાદ કહેવાય? કોણ ના પાડે છે? કરીને જુઓ, હું કઈ ઉપેક્ષામાં નહીં જાઉં. ઉપવાસ અહીંયા બી છે, જેવો ત્યાં છે તમારે ત્યાં છે અહીંયા બી છે. એટલે કારણ કાંઈ નથી, અરુચિ સિવાય બીજું કોઈ કારણ જ નથી. ઉજાગરા તમારે ત્યાં છે અહીંયા બી છે. કોઈ કોઈ 12:30 પહેલાં સૂતું નથી. પ્રમાદ એટલે ડલ થવું, એને જ પ્રમાદ લોકોએ માન્યું છે. પ્રમાદ એટલે વિપરીત પુરુષાર્થ. યુ માઇટ બી ટૂ હાઈપર, અને જ્ઞાની કોલ્સ યુ પ્રમાદી. સાચા માર્ગે મહેનત ન કરો એટલે પ્રમાદી. પછી ખોટા માર્ગે બહુ મહેનત કરતા હો તો બી જ્ઞાની. બહુ દોડાદોડ કરતા હો અને મન તમારું હાઈપર રહેતું હોય, હા, તો જ્ઞાનીએ કીધું કે બહુ પ્રમાદી છે. તારું આયુષ્ય ઓછું છે એટલે તારે પ્રમાદ નહીં કરવું. અને તારે શું કરવું? રડવા માટે ટાઈમ નથી આપ્યો. તારું આયુષ્ય ઓછું છે એટલે રડવાનું નહીં. સમતા સાથે લગ્ન કર. બોલો, આ ઉંમરે લગ્ન કરવાનું કહેશ તમને? કેટલા ખુશ થઈ ગયા જો. પણ કોની સાથે એ બી સાંભળી લો, સમતા સાથે. અહીંયા કીધું સમતા સાથે. સમતાને હૃદયમાં રમતી કર. સમતા સાથે દાંપત્ય સંબંધ જોડ, કારણ કે સમતામાં રતિ કરવાથી સાચા આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે સમતારૂપી સ્ત્રી સાથે તું દાંપત્ય ભાવ દાંપત્ય જોડ. સ
સંબંધ બાંધ. અને માયાને તું સંકેતી લે, એ માયા એટલે મોહ બી થાય, માયા એટલે કપટ બી થાય. હવે બસ હવે બહુ માસ્ક પહેરવાનું છોડ, હવે બધું બહુ ચિત્તવાન થાય છે. તારે એટલા સ્ટ્રેસમાં રહેવું પડે છે કારણ કે તું જેવો છે એવો તે કશે તારી જાતને પોર્ટ્રે કર્યો જ નથી. એટલે આ માસ્કને જે શિફ્ટ કર્યા કરવું પડે ને, એ તારા સ્ટ્રેસ અને ટેન્શનનું કારણ છે. તારામાં ભક્તિ નથી, તારે બતાવવાનું કે હું ભક્તિ વાળો કે વાલી છું. તારામાં સેવાનો ભાવ નથી, તારે બતાવવાનું કે હું સેવા વાળો છું. એટલે ઘડી ઘડી તારે જે માસ્કનું, એટલે આ માયા છોડ. જો મોક્ષ માર્ગે જવું હોય તો દંભ કપટ રૂપ માયાને સંકેલી લે, અથવા મોના અર્થમાં બી જડની ગુલામી છોડ. તને જ્યાં જ્યાં રાગ છે ને, ત્યાં ત્યાં એક અદ્રશ્ય બંધન છે. અત્યારના ખાલી હું તમને એક દોરડાથી અહીંયાથી બાંધું, આ તમને દોરડાથી બાંધે, આ બાંધે, પાછળવાળો બાંધે, ચાર દોરડાથી તમે ખેંચાવો તો તમે કેટલું ડિસ્કમ્ફર્ટ ફીલ કરો. પણ જેટલા પદાર્થો આ સંસારના, એના પ્રત્યે તમને રાગ ભાવ છે, તેટલા અદ્રશ્ય બંધનો તમને છે. હવે જુઓ કેટલા બંધનમાં છો તમે, કેટલી ગુલામી છે, કારણ કે એના વિના તમને ના ચાલે. એટલે એનો આધાર, એની ડિપેન્ડન્સી, એ બધાનો ત્યાગ કરી અને એવા સમત્વમાં, તારી બધી ધર્મક્રિયા સમત્વ માટે જ થવી જોઈએ. અને ઘડી ઘડી ચેક કર્યો વેધર તમારી દવા વર્ક કરે છે કે નહીં. તમારો નિત્યક્રમ કામ ન કરતો હોય તો કઈ શ્રદ્ધાથી તમે જીવો છો? જો તમારો નિત્યક્રમ તમને સમતાની વૃદ્ધિ કરી આપતો નથી તો આ તમારી શ્રદ્ધા છે કે શિથિલતા છે? તો બી તમે કોઈ નહીં, તો બી મારું કલ્યાણ તો થશે જ. આ શિથિલતા છે, શ્રદ્ધા નથી. શ્રદ્ધા હોય તો વેર ઇઝ ધેટ એક્સપિરિયન્સ? વેર ઇઝ ધેટ એક્સપિરિયન્સ ઓફ સમતા which was the goal of this nityakram? એટલે શિથિલતાને શ્રદ્ધા નહીં માની લેતો. ઓલ યોર સાધના શુડ બી ફોર ધીસ ઉદાસીનતા, સમતા સાથે લગ્ન, મમતાને, માયા કપટ દંભને છોડવું અને પરની ગુલામીથી રહિત. નેક્સ્ટ. અનુપમતિ તમિદં સ્મર ચેતન મંત હસિતમ અભિરામ રે વિરતિ ભાવ વિશદ પરિણામમ લભસે સુખમ વિરામમ રે અનુભવ વિનય સદા સુખ મનુભવ અંતર સ્થિત આચેતન અનુપમ અંતર સ્થિત આચેતન અનુપમ સકલ તીરથ નો સાર રે સકલ તીરથ નો સાર રે તેના અનુપમ તીર્થ જેવા સ્મરણીય શુદ્ધ ચેતનમય તારા ભીતરમાં જે બિરાજે છે એને વારે વારે સ્મરણ પથમાં લાવો જેથી તને દીર્ઘ સમય સુધી સુખ મળી શકે. તીર્થ એટલે શું? જો પહેલા તો તારે તે તીર્થ. તીર્થ એટલે કોઈ પવિત્ર સ્થળ, કોઈ યાત્રાનું ધામ. તીર્થ એટલે ઘાટ જેના વડે સરળતાથી તમે પહોંચી શકો. તીર્થ એટલે માર્ગ, તીર્થ એટલે રસ્તો, તીર્થ એટલે ઉપાય. એક આવું અનુપમ તીર્થ તારી ભીતર છે. બહુ તીર્થયાત્રાઓ કરીને બહારના તીર્થોની, એ ખોટું નથી. પરંતુ હવે એક અનુપમ, પેલા તીર્થો તો હજી ઉપમા આપી શકે એવા છે, એક અનુપમ તીર્થ તારી ભીતર છે. જે કૃપાળુદેવ કહે છે, મુખ આગળ હૈ કહ બાત કે, મુખ આગળ તારી ભીતર છે. તીર્થયાત્રાને બદલે એકવાર ભૂલતી પણ છે ને અંતરયાત્રા બોલ, કે હવે એકવાર છે ને અંતરયાત્રા કરવી છે. મને અમેરિકામાં કોઈ પૂછ્યું હતું, બધું મળતો હતો ને લોકોને, બાપા આ વર્ષે ક્યાં તીર્થયાત્રા કરવાની? મેં કીધું આ વર્ષે અંતરમાં કરવાની છે. તો કે ક્યાં આવ્યું? અતિ રમણીય છે, અનુપમ છે એ તીર્થ. અને અતિ રમણીય છે, બહુ ગમશે, નિરંતર ગમશે, વારંવાર ત્યાં જવું ગમશે એવું એક અનુપમ તીર્થ ભીતર છે. એ પ્રાપ્ત કરવા માટે દર્શન અને ચારિત્ર બે આરાધના કરવી પડશે. સમજવું અને સ્વીકારવું એ દર્શન આરાધના, યાદ કરવું ને એને એમાં રમણતા કરવી એ ચારિત્રની આરાધના. એકદમ સિમ્પલ ભાષામાં છે.
આમ સાંભળવું, સમજવું અને સ્વીકારવું, આ બધું દર્શન આરાધનામાં આવશે. અને પછી યાદ કરવું, સ્મરણ અને રમણતા, એ ચારિત્રની આરાધના. દર્શન અને ચારિત્રની આરાધના કરી વિશુદ્ધ ભાવો તારામાં ઉત્પન્ન કર, કારણ કે આ વિશુદ્ધ ભાવ દ્વારા તને આ અનુપમ તીર્થની પ્રાપ્તિ થશે, જે તને શાશ્વત સુખ, મોક્ષ સુખ પ્રાપ્ત કરાવશે. નેક્સ્ટ. પરબ્રહ્મ પરિણામ નિદાનમ સ્ફુટ કેવલ વિજ્ઞાનમ રે, વિરચય વિનય વિવેચિત ગાનમ શાંત સુધારસ પાનમ રે. અનુભવ વિનય સદા સુખ મનુભવ, પરબ્રહ્મ પરિણામનું કારણ, પરબ્રહ્મ પરિણામનું કારણ, કેવલ જ્ઞાન નિદાન રે, કેવલ જ્ઞાન નિદાન રે. વિનય ધરિ સદ ગુણ રસ ચાખો, વિનય ધરિ સદ ગુણ રસ ચાખો, શાંત સુધારસ પાન રે, શાંત સુધારસ પાન રે. ભાવો માનસ ભાવ ઉદા, પરબ્રહ્મના પરમ સાધના રૂપ ઉદાસીન ભાવ કેવળ જ્ઞાનનો ઉઘાડ કરે છે, એ મેળવવા વિનય વિજયજી દ્વારા રચિત આ શાંત સુધારસનું તું અમૃતપાન કર. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ શ્રુત જ્ઞાન થકી, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન ઉદાસીનતા, કેવળ જ્ઞાન શ્રુત જ્ઞાનના અભ્યાસ દ્વારા એવી ઉદાસીનતા પ્રાપ્ત કર કે જે પરબ્રહ્મના સાધનરૂપ એવા કેવળ જ્ઞાનને એ લઈ આવે. બે અર્થ થાય અહીંયા શાંત સુધારસનો. એક ગ્રંથની વાત છે, શાંત સુધારસ ગ્રંથ, અને બીજું ઉદાસીનતાનો રસ. શાંત સુધારસ બે. જો તારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો આવા શાંત સુધારસ, વિનય વિજયજી કૃત શાંત સુધારસ નામનો જે ગ્રંથ છે, એવા ગ્રંથનું તારે અવલંબન લેવું જોઈએ, વારંવાર અભ્યાસ કરવો જોઈએ. એકવાર નહીં, એકવાર જિમમાં જઈ આવો તો તમારે મસલ્સ થઈ જાય કે નહીં? વારંવાર જવું પડે, ચાર દિવસ ન જાય તો શું થાય? બધું ઉતરી જાય. હા, તો એવી રીતે નિરંતર તારે આવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ જેમાં સાર અસારનો વિવેક પ્રતિપાદિત થયો હોય. વારંવાર એનો અભ્યાસ કરી એનો એટલો બધો રસ લાવ કે જેમ એમ્બ્રોઇડરી તારા કપડામાં ગૂંથાઈ જાય ને, એમાં બોધ તારા જીવનમાં ગૂંથાઈ જાય. આ બોધ અને આ જીવન એમ નહીં, પણ એ બોધ તારા એમ્બ્રોઇડરીની જેમ ગૂંથાઈ જાય અને તારી શોભાનું કારણ બને. જો આટલું થાય તો તને ઘૂંટડા, અહીંયા ઘૂંટડા કીધા કે શાંત સુધારસના ઘૂંટડા તું લેશે. ઓડકાર, ઓડકાર વેસ્ટર્ન વર્લ્ડમાં એમ કે ઓડકાર એટલે અજીરણ, અને ઈસ્ટર્ન વર્લ્ડમાં તમારું મેડિકલ સાયન્સ જે બી કહેતું હોય, ઓડકાર એટલે તૃપ્તિ. આમ કોઈ ઓડકાર ખાય ને તો કે હવે આમ તૃપ્તિ થઈ, એટલે ઇટ્સ કન્સિડર્ડ અ ગુડ, હા ગુડ જેસ્ચર. આમ તમે ઓડકાર ખાઓ એટલે તમે તમારું પેટ ભરાઈ ગયું છે એમ, ભરાઈ ગયું ને તમારું શાંત સુધારસ. એટલે અજીરણના ઓડકાર નહીં આપતા, આમ આમ કરીને અજીરણના ઓડકાર નહીં આપતા તમે કે હવે કંટાળો આવે તો હવે બંધ કરો ઉપેક્ષાને, એમ અજીરણના ઓડકાર નહીં, તૃપ્તિના ઓડકાર હોવા જોઈએ. કે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બધી ખૂટતી કડીઓ મળી ગઈ છે. આ ગ્રંથ પૂર્ણ થાય છે એની સાથે જાણે મારો આખો નકશાનો સ્ટડી પૂરો થાય છે, અને હવે હું મારું માત્ર મંગલ, મંગલ ને મંગલ જ જોઉં. મોજ ને મસ્તી ક્યારેક ક્યારેક નહીં, બધા પ્રસંગમાં. એકવાર ઉદાસીનતા આવી જાય, એકવાર શાંત સુધાર રસના ઓડકાર આવે, પછી મોજ અને મસ્તી દરેક પ્રસંગમાં એની ટકે છે, અને તેથી ઉદાસીન બની તારા આત્માનું હિત કરી લે. તીર્થંકર ભગવાને પ્રરૂપેલી આ ચાર ભાવનાઓ જે વિનય વિજયજી મહારાજે શાંત સુધાર રસ ગ્રંથોમાં સમજાવી, પરમ કૃપાળુ દેવના આશીષ અને પ્રેરણાથી અને એમની એ આજ્ઞાથી
આપણે આ ગ્રંથનો આ વિભાગનો અભ્યાસ કરવાનો એક અવસર મળ્યો. પર્યુષણ મારું અંતર તો એમ કે છે કે જાણે રાયમાંથી રંકમાંથી રાય કરી નાખ્યો હોય ને એટલી સમજણની દૃષ્ટિએ. હજી ભાવનું કામ તો પૂરું બાકી, સમજણની દૃષ્ટિએ સાવ 8 દિવસ પહેલાં ભિખારી હતા અને 8 દિવસમાં સમજણની દૃષ્ટિએ, હજી તો વાત કરું છું, અભ્યાસ તો પૂરેપૂરો બાકી છે, સમજણની દૃષ્ટિએ કેટલા તમે મેચ્યોર થઈ ગયા એવું નથી લાગતું. કેટલી ધર્મના નામે તમે મૂર્ખામી કરતા હતા એવું નથી લાગતું. મુખ્ય ચીજને ગૌણ કરીને સાવ નાની નાની ચીજનું પરફેક્શનને અસાધના લાગી જશે, અસાધના લાગી જશે એમ કર્યું અને મોટી મોટી અસાધના કરતા રહેતા હતા. હા, જીન મૈત્રી એટલે સર્વ જીવની મૈત્રી, એ મોટી આસાધના કરવામાં વાંધો નહોતો. અને આમ હાથ લાગી ગયો અને પગ લાગી ગયો તો જાણે પાપના ઢગલા, કેટલી ઉલટું સુલટું મૂલ્યાંકન કરી નાખ્યું નથી લાગતું. અને કેવી દૃષ્ટિનું દાન મળ્યું, જાણે એટલા બધા ચશ્મા આપી દીધા છે ને. હા, અને જેમ લોકો બે બે ફોન લઈને ફરતા હોય ને, મોબાઈલ ને બધા, એમ તમારે 4 ચશ્મા ખિસ્સામાં રાખવાના, સોરી 4 નહીં 3 રાખવાના. એક તો પહેરેલા હોય ને તમે, આ તમે થાક્યા છો એની નિશાની, 4 કહું તો બી તાલીઓ, 3 કહું તો બી તાલીઓ, આ થાક્યાની નિશાની. હા, તો આઈ અન્ડરસ્ટેન્ડ. એક ચશ્મો તો તમે પહેર્યા છે, સમજો અત્યારે મેં કરુણાનો ચશ્મો પહેર્યો હોય અને હવે મને લાગે છે કે હવે લોકોને સાંભળવું નથી, હવે લોકોને પગ છૂટા કરવા છે, એટલે કે ચાલવું છે મોક્ષ માર્ગમાં, તો મારે હવે ઉપેક્ષાના ચશ્મા પહેરી દેવા જોઈએ, મારે કરુણાના ચશ્મા બાજુ પર મૂકવા જોઈએ અને ઉપેક્ષાના પહેર્યો એમ. આ એક પહેરેલા ને 3 તારા ખિસ્સામાં, મસ્ત. લંગડો મેરુ ચડી જશે, લંગડો મેરુ પર્વત ચડી જશે એટલી તાકાત આ 4 ભાવનાના અભ્યાસમાં. ચૌદ સ્વાધ્યાય અને કલાકની દૃષ્ટિએ 28-29. એક વાર તો તમારે પાછો આનો અભ્યાસ, કારણ કે 12:30 થી 1 નું તમને કશું યાદ નથી. મને હજી યાદ છે હું શું બોલ્યો છું, પણ તમને કશું યાદ નથી. અને એમાં કોઈ મુખ્ય હિંટ ચાલી પાસ થઈ ગઈ હોય તો, એટલે તમારે એ ફ્રેશનેસ, થોડી થોડી ફ્રેશનેસની સામે થોડું થોડું સિંચન. આ તો એક પ્રોગ્રામ હતો, એક આયોજન હતું, એક સામૂહિક આરાધના હતી, પણ વ્યક્તિગત આરાધના માટે તારી શક્તિ અનુસાર જ સિંચન થવું જોઈએ. તારી કપેસિટી 10 મિનિટની હોય તો 10 મિનિટનું જ ઇન્જેક્શન જવું જોઈએ, તો તું જેટલો લાભ કરે ને એટલું કોઈ 3 કલાકમાં ન કરે. આ તો તમે શું કરવાના હતા, વિકતા પ્રમાદ શું કરવાના હતા, હું વહેલો છોડી દેતો તો શું કરવાના હતા, પારના નહીં એકાસના એવું બધામાંથી તમે નિવૃત્ત થાવ એ હેતુ. અને તમે તો બધા નારદ ભક્તિ સૂત્ર ને ભગવદ્ ગીતાના માહિરો છો બધા, 5-5 કલાક આજે તો વહેલું પતી ગયું. તો એટલો જ અભ્યાસનો હું અનુરોધ કરું છું, હું બોલ્યો છું એટલે નહીં, પણ 4 ભાવના બહુ મહત્વની છે અને તમારો અંતર્મુક્તાનો માર્ગ એટલો સિમ્પલ બનાવશે. એક વાર તો તમારે ફેરવવું જોઈએ. જેની પાસે બિલકુલ સમય ન હોય તે ભલે આ ગ્રંથના શ્લોક ફેરવી જાય, પણ જો 1 કલાક બિકાડો દરરોજ, એક તો 1 મહિના, ચાલો દિવાળી પહેલાં પૂરું કરી આપશો. પરીક્ષા મેં અપૂરોને ના પાડી, તું પરીક્ષા નહીં લે તો હું જ લઈશ. અને મને પેપરો બનાવવાનું ફાવતું નથી એટલે પ્રેક્ટિકલ જ લઈ લઈશ. કોક પ્રસંગે તારું કાન પકડીશ કે યુ ફેલ, અને કોક વખત તને હક કરી લઈશ યુ પાસ. એટલે એક નાનકડો અભ્યાસ 1 મિનિટમાં સમજાવી અને વાત પૂરી કરું છું કે આનું એક 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 મેથોડિકલી અભ્યાસ બી કરી શકો. એ એવો છે કે તમારે એક ચાર્ટ બનાવવાનું, મંડે ટ્યુઝડે વેનેસડે થર્સડે ફ્રાઈડે સેટરડે સન્ડે, અહીંયા મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ, અને મૈત્રીની અંદર પછી 3 કોલમ બનાવવાની, અને એક કોલમમાં લખવાનું 1, 2 અને 3 એમ, ચારેયમાં 3 કોલમ છે. એકમાં લખવાનું ચિંતન, બીજે કોલમમાં લખવાનું અમલ, અને ત્રીજી કોલમમાં લખવાનું પ્રયાસચિત્ત.
અથવા તો ભંગ બંગલો કે ભાંગ્યું હોય તો દરરોજ સવારના આ બુક ખોલવાની. તો આ એક જ મહિનો કરજો તમે. આ તમે સાંભળવાનું સ્ટાર્ટ ક્યારથી કરશે? આ લોકો કાલથી સ્ટાર્ટ કરશે તો બધું બે વાર સંભળાઈ જશે. હા, તો જ્યારે તમને અનુકૂળતા હોય કરો. દિવાળી પહેલાં બધા એકવાર સાંભળીને આવજો અને એટલો ટાઈમ ખાલી આ પ્રયોગ કરજો, પછી નહીં કહું. પછી તો તમે કરવાના જ છો એટલે કહીશ નહીં, પણ એટલો ટાઈમ તમે કરજો. આ ચાર્ટમાં અહીંયા મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે સન્ડે 7 ડેઝ ઓફ ધ વીક. અહીંયા મોટું મૈત્રી, પછી પ્રમોદ, કરુણા અને મત, એટલે મોટી બુક લેજો. અને મૈત્રીની અંદર 3 કોલમ, એકની અંદર ચિંતન, બીજાની અંદર અમળ અને ત્રીજાની અંદર ભંગ. સવારના બુક ખોલવાની, સવારના તમારી 5-7 મિનિટ ચારે ભાવના ભાવવાની, અને એ તમે કર્યું ને તો, અને ચાર ભાવના ભાવવાની અને ગાંઠ મારવાની, સંકલ્પ કરવાનો કે આજના દિવસમાં હું આ ભાવનામાં સ્થિર રહીશ. આટલું કામ સવારના ઉઠીને કરવાનું. અને એ જેવું કરો એટલે તમે પેલું જે ચિંતન છે ને એ કોલમમાં આમ ટીક મૂકવાનું, થઈ ગયું. પછી અમલ એટલે બપોરના, એટલે કે આખો દિવસ એને યાદ કરવાનું ને એપ્લાય કરવાનું. અને એવું તમે એક કે બે વાર બી ખાસ કોન્શિયસલી યાદ કર્યું ને, ના મારે હમણાં આનંદ કરવું, મારે પ્રમોદ કરવો, તો અહીંયા ટીક મૂકવાનું. કોન્શિયસલી યાદ કર્યો, સહજ તમારી થઈ ગઈ હોય તો બી નહીં, કારણ કે તમારી થાય જ નહીં સહજ. તમને યાદ આવ્યું કે નહીં, અત્યારના મારે ક્લેશ નથી, કહો મારે મૈત્રી ભાવ રાખો કરુણા, કે તમે સીધું ટીક મૂકજો. અને રાતના જરા આખો દિવસનું ચેકિંગ કરી લો અને ભંગ થયો હોય તો ત્યાં તમારા મેલે એક નાનકડું પણ સેલ્ફ પ્રાયશ્ચિત લખી દો કે કાલે હું આટલું કરીશ, કારણ કે હું મૈત્રીમાં ચૂક્યો, હું પ્રમોદમાં ચૂક્યો, હું આમાં ચૂક્યો, એટલું લખે. એટલું નાનું કે તમારી નિત્યક્રમની પહેલાં કે પછી તમે આરામથી એ કરી શકો, એટલું નાનું, પણ તમને ખબર પડવી જોઈએ. આટલું કરીશું તો આનો અભ્યાસ આ રીતે ચાર્ટ દ્વારા અને સાંભળવા દ્વારા એક મહિનો કરશો, યુ વિલ એક્સપિરિયન્સ મિરેકલ્સ ઇન યોર લાઈફ. યોગના બીજ તો તમારા અંતરમાં પરમ કૃપાદેવે વાવ્યા અને આવા સ્વાધ્યાયથી એ અંકુરિત થવા માટે સિંચન બી થયું. હવે અંકુરિત થાય, જલ્દી ફૂલ પાકે, એ વૃક્ષમાં ફળ આવે એવી મંગલ ભાવના સિવાય બીજું હું શું કરી શકું? આશીર્વાદનો તો મારો અધિકાર નથી, પણ મંગલ ભાવના તો હું અવશ્ય ભાવી શકું. અને આશીર્વાદનો અધિકાર તો આવા મહાપુરુષો છે કે જે સિદ્ધ મૈત્રી, સિદ્ધ પ્રમોદ, સિદ્ધ કરુણા અને સિદ્ધ ઉપેક્ષા. એટલું જ, દરરોજ એક મહિના માટે આ પ્રયોગ કરવાના છે ને, દરરોજ એકવાર કાનમાં પરમ કૃપાળુ દેવ તમને વિસ્પર કરતા હોય એમ સાંભળજો. ચલા પુરે ચલા, થાંભુ નકા. અમ ભક્તોના અંતરને તમે ભાવ ભીનું બનાવી, અમ ભક્તોના અંતરને તમે ભાવ ભીનું બનાવી, શાંત સુધારસ પાન કરાવી, મુક્તિ રાહ બતાવી હો, શાંત સુધારસ પાન કરાવી, મુક્તિ રાહ બતાવી. સૌનો કર્યો ઉદ્ધાર, મહિમા અપરંપાર, સૌનો કર્યો ઉદ્ધાર, કેમ ભૂલી શું રાજ તમારા, કોટી કોટી ઉપકાર, કેમ ભૂલી શું રાજ તમારા, કોટી કોટી ઉપકાર. જગના તારણ હાર, જિન શાસન ના શણગાર, જગના તારણ હાર, જિન શાસન ના શણગાર, કેમ ભૂલી શું ગુરુ તમારા, કોટી કોટી ઉપકાર, કેમ ભૂલી શું ગુરુ તમારા, કોટી કોટી ઉપકાર, કેમ ભૂલી શું રાજ તમારા, કોટી કોટી ઉપકાર. સદગુરુદેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, તિલોકનાથ કી જય, આજ કે આનંદ કી જય. ઓમ